અને વૈષ્ણવ તો કોઈ દી મોક્ષાર્થે કથા કરાવે જ નહીં, શ્રી વલ્લભ ની આજ્ઞા જ નથી, સ્વાર્થી કથા નહીં. આપણે એમ કે પિતૃ મોક્ષાર્થે કથા, તો આપણે એનો મતલબ એમ સમજો કે આદિ સુધી એને મોક્ષ જ નથી મળ્યો, આ અંધશ્રદ્ધા છે. હું તો ત્યાં સુધી કહું કે જીવતા સાંભળે એનો મોક્ષ થઈ જાય તો પછી તમારા મનમાં ભાગવત કથાનો વિચાર આવે ને ત્યાં સમજી લેવું કે આપણા પિતૃઓએ આપણને વિચાર આપ્યો છે. ગૌલોકમાં બેસીને ભટકતા પિતૃ આવો વિચાર ના આપે કે તું ભાગવત કર. અને હું તો કહેવત છું, પિતૃ કદી કોઈને નડતા નથી, દેવી દેવતાઓ કોઈ દી કોઈ નથી નડતા, આપણે એને નડીએ છીએ, આપણું કર્મ આપણને નડે છે. કર્મને ન વા અધિકારસ્તે મા ફલે સુ કદાચ. અને આપણે કર્મ એવા કરીને જાય છે એટલે આપણે બોલવું પડે કે મારા મોક્ષ માટે સારું કામ કરો. હમ કર્મ હી એસા ક્યુ કરે કે હમે મોક્ષ કી અભિલાષા લગે. ગમે એવું દુઃખ આવે શ્રી કૃષ્ણ શરણમમાં છોડતા નહીં મારા ભગવદીઓ. હરેક જટિલ પ્રશ્નનો ઈલાજ એનું સમાધાન ગીતાજીમાં સમાયેલું છે. આજનો વ્યક્તિ એન્ડ્રોઈડ મોબાઈલ હાથમાં લઈ ગૂગલ ની અંદર સર્ચ મારે કે મારા પ્રશ્નનો જવાબ કયો, હે કલિયુગના માનવી, તારે ગૂગલમાં સર્ચ મારવાની જરૂર નથી. એ ગૂગલમાં જવાબ ન મળે ને તને, એ મારા કૃષ્ણની ગીતાજીમાંથી જવાબ મળશે. ગૂગલમાં શું સર્ચ મારે, ગૂગલમાં નથી, કૃષ્ણ ગોવિંદની ગીતામાં સમાયેલું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત. આપણે તો જેને ઓળખીએ છીએ એના ઉપર એ શંકા થાય. અને યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં કઠિનતા બહુ છે, કષ્ટ બહુ છે. હા, પ્રભુ ક્રમે ક્રમે તમારી મારી કસોટી કરશે, એમાંથી પાર ઉતરવું એ આપણી ફરજ આવશે. સાત દિવસ કીધા છે પરીક્ષિત રાજા ગંગા કિનારા આવ્યા. હવે ગંગા કિનારો કયો? આપણે હરિદ્વાર જઈએ નહીં, હરિદ્વાર થી 100 કિલોમીટર દૂર મુજફ્ફરનગર થી જવાય, જેને શુકતાલ કહેવાય. 77 ફૂટ ની તો હનુમાનજી ની મૂર્તિ છે ત્યાં. પરીક્ષિત રાજા ત્યાં આવીને બેઠા. હવે જુઓ, સાધુ સંતોના ચરણમાં જઈ પરીક્ષિત કહે મને શ્રાપ લાગ્યો છે, એનું પ્રાયશ્ચિત કરાવો. જો તમારા સુખમાં સૌ ભાગીદાર થશે, તમારા પાપમાં કોઈ ભાગીદાર નહીં થાય, ધ્યાન રાખજો. સાધુ સંતો કહે કે અમે અમારા પાપનું પ્રાયશ્ચિત કરવા અહીંયા બેઠા છીએ, તો બાબા અમારે તારું શું કહેવું? પરીક્ષિત વિચાર કરે, હમણાં સમય જતો રહેશે તો હતાશ થયેલા પરીક્ષિત જયારે ગંગા કિનારે બેઠા ત્યારે ભાગવત પ્રથમ સ્કંદ 19મો અધ્યાય 25મો શ્લોક, જયારે તમારી સામે કોઈ આશાનું કિરણ ન હોય ને ત્યારે એક સોનાનો સૂરજ આશાનું કિરણ રૂપી સૂરજ ઉગે. મેં પેલા કીધું કે જેની પાસે કથા વચાવી છે એને ગર્ભમાં જઈ દર્શન આપ્યા, ને બીજી જેને સંભળાવી છે એને દર્શન આપ્યા. હવે બેનો ભેટો કરાવે છે, જો દ્વારિકાધીશ. અને જ્યાં સાધુ સંતો બેઠા ગંગા કિનારે સોનાનો સૂરજ હોય ગયો, એક દિવ્ય પ્રકાશ ગંગા કિનારા તરફ આવવા લાગ્યો. બધા વિચાર કરે કે સૂર્ય નારાયણ આવે ગંગાજીમાં સ્નાન કરવા, આ તો તેજ નો ઘોડો છે. પણ નહીં, એક જ અવાજે બોલ્યા બધા, એસો વ્યાસ પુત્ર. આ બીજું કોઈ નહીં, વેદ વ્યાસ ના દીકરા સુખદેવજી મહારાજ. હવે ગંગાજી ના કિનારે પધારે ને બાબા બોલે બોલે સુખદેવજી મહારાજ. ભાગવત પ્રથમ સ્કંદ 19મો અધ્યાય 25મા શ્લોકમાં સુખદેવજી કેવા છે એનું વર્ણન બતાવે છે. તત્રાન ભગવાન વ્યાસ પુત્ર, હ
હે ત્રાન ભગવાન વ્યાસ પુત્ર યદયા કામટ માપેક્ષમ. અરે કોણ આવ્યું? તત્રાદ્ય ભગવાન વ્યાસ પુત્ર, જેને જગત આરે કોઈ લેવા દેવા નથી, જેનામાં તારા મારા નો ભેદ નથી, આ મારું ના તારું. તત્રાદ્ય ભગવાન વ્યાસ પુત્ર બધા જોવા લાગ્યા અજાણ બાહુ. હવે એક વસ્ત્ર પહેર્યા નથી, ત્યારે વસ્ત્ર ની કોઈ ફેક્ટરી હતી નહી. દિગંબર આવી વ્યક્તિ જ કૃષ્ણને ઓળખાવી હગે. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટ વૃતસ્ય બાલા અવધૂત વેશો. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટ વૃતસ્ય બાલા અવધૂત વેશો. તત્રાદ્ય ભગવાન વ્યાસ પુત્ર યદયા કામિત માપે. પોતે પુરુષ છે કે સ્ત્રી એ ખબર નથી. બીજી વાત, પોતે ક્યાં જાય ખબર નથી. અને આપણે તો ખબર હોવા છતાં કોકને અજાણ્યા થઈને પૂછીએ કે આ રસ્તો ક્યાં જાય. એક રસ્તો તમને દેવના દ્વારે રહી જાય, દેવ દ્વારે, અને એક રસ્તો ઉન્નાની બાજુમાં બીજું દવા વાળું ગામ ન્યાય લઈ જાય. હા, એક દેવ દ્વારે લઈ જાય. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટ વૃતસ્ય બાલા અવધૂત વેશો. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટ વૃતસ્ય બાલા અવધૂત વેશો. શ્રી કૃષ્ણ ગોવિંદ વ્યાસ પુત્ર યદયા કામિત માપે. હવે સુખદેવજી આવે, જુઓ બાળકો એને પાણા મારે. ગાંડો આવ્યો, ગાંડો આવ્યો, આંખમાંથી અગનજ્વાલાઓના ગોળા નીકળે. કારણ કે સાચો માણસ હોય ને જીદ્દી હોય, અને ખોટો હોય તમારી હાયા કરતો હોય. વૈષ્ણવ કોઈ દિવસ કોઈની હાયામાં હા કરે નહીં, કરતા નહીં. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ડરતા જ નહીં. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, આ જો હોગાવો દેખા જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હવે સુખદેવજી આવ્યા, જુઓ આજુબાજુમાં શું થાય એની પરવા કરતા નથી. સીધે સીધા સુખદેવજી ગંગાજીમાં સ્નાન કરે, અને હવે જ્યાં ભાગવતજી બિરાજે ત્યાં સુખદેવજી આવ્યા. બીજી વાત, આપણે કહે ને કે ભાગવત કથા હોય તો કેળ જોઈએ ને કેળના પાંદડા જોઈએ ને, પણ મેરે વૈષ્ણવ ધ્યાન સે સુનિયે મુજે. મેં કીધું એમ ને કે હું પોતે ભાગવત લખું, મેરે વ્રજ મન કો ભાયા. આ 325મી કથા ચાલે છે અત્યારે વેરાવલમાં, તો એ મને ઘણા સલાહ દેવા આવતા હોય. હા, મને હું સાંભળું બિરાજ, હા એને મજા આવે ને ભાઈ, ભલે આપણે સાંભળી લેવું.
કારણ કે સલાહ મફત ની છે એટલે દેવાની મજા આવે. જુઓ સુખદેવજી જ્યાં કથા વાંચવા બિરાઈ જા ત્યાં કોઈ કેળનું વૃક્ષ નથી, કેળ રખાય પવિત્રતા છે, પણ સુખદેવજીએ જ્યાં કથા કરી વડલાનો વૃક્ષની નીચે કથા કરી. વટસ્ય પત્રે સપુટે સયાનમ બાલમ કુંદમ મનસા સ્વરાન, અને વડલાના વૃક્ષની નીચે સુખદેવજી આવ્યા એટલે હવે પરીક્ષિત રાજાને એમ થયું કે લાવ એના ચરણમાં જાઓ. અપાર તેજ છે, ભાગવતજીના મંત્રો નીકળે છે. તેજો વારી વૃદા યથા સવિનિવયા યત્રા ત્રિસર્ગો વૃષા તામ્રા સૈન સદા નિરસ્ત ગૃહકં સત્યં પરમ ધીમહિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જો પરીક્ષિત રાજા ગંગાજીનું જલ લીધું, ગંગાજીની માટી લીધી, ચંદન કરીને આપણે કહેવાય છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. જેને સેવા કરવી હોય ને બધું જડી જાય, ન કરવી હોય ને કાંઈ ન જડે. અરે માલાજીને બનાવો તો કોકના ફળિયામાંથી ફૂલ મળી જાય, કરવી જ હોય તો દરારથી નહીં. પરીક્ષિત રાજા સુખદેવજીના ચરણમાં આવ્યા. હવે જુઓ પુષ્ટિ માર્ગને, તમે જયારે સત્કર્મ કરતા હોય, સારું કામ કરતા હોય, ત્યારે તમારા ગુરુને ગોતવા ન જવા પડે. શ્રી મહાપ્રભુજી કે વલ્લભ કુળ તમારા ઘરે સામેથી પધારે. સત ગુરુ તમે મારા તારણ હાર, હરિ ગુરુ તમે મારા તારણ હાર. આજ મારી રાધે રાધે ગણી હરજી રે ગણી હરિ સાંભળજો ગુરુજી. આવશે જે વગાડે વેરાવળ લોહાણા માજન વાડી માં તાલી, એના હાથમાં ના ચડે કોઈ દી ખાલી. હાલો જય 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 જલારામ. હાલો હવે થોડા થોડા હાથ અધર. અને નંદ ભાઈઓ તો એવો કરાવો કે વેરાવળ યાદ કરે મારો રઘુવંશી લોહાણા સમાજ. અને નંદ ભાઈ માં તો તમે થાકો નહીં ત્યાં સુધી કેતનભાઈ નહીં ઉતરે, જાવે ની ગેરંટી. હાલો હે સતગુરુ તમે મારા તારણ હાર, હરિ ગુરુ તમે મારા તારણ હાર. રાધે રંગની હરજી રે ગણી હરિ સાંભળજો ગુરુજી. ગુરુજી અને હવે જુઓ પરીક્ષિત રાજાના ચરણમાં સુખદેવજી આવ્યા. જો આપણા ઉપર વલ્લભ કૃપા ક્યારે કહેવાય, અને તમને ખબર જ છે કે હું પુષ્ટિ માર્ગી જ વક્તા છું, મારી પાસે એ જ આવે. તમારા પાડોશમાં ક્યાંય માધવરાયજી, નવનીત બાબા, અંજનરાયજી પધારતા હોય, શરદ બાબા, ઉત્સવ બાબા, પિયુષ બાબા અમારા, તમારા પાડોશમાં ક્યાંય વલ્લભ કુળ પધારે અને તમે એના ઘરે વિનંતી કરવા જાઓ જ્યાં પધાર્યા હોય ત્યાં, કે જે જે થોડીક કૃપા કરો ને મારે ત્યાં પધારો, ત્યારે સમજવું કે હવે આપણામાં પૂર્ણ પુષ્ટિ ભાવ જાગી ગયો. અને જે જે હા પાડી દે કે તમારે ત્યાં થઈને જાઓ, ત્યારે સમજવું કે હવે આપણી ભક્તિ પાઈકી. હા હાલો
રાધે રાધે ના ચિંતા ના ભય હો હાલાય લોહરા માજન વેરાવર ચાલતી ભાગવત કથામાં રાધા રાણી કી જય હો જય હો હવે જુઓ પરીક્ષિત રાજા ભાગવતજીનું પૂજન કરી સુખદેવજીના ચરણમાં બિરાઈ જા મેં કાલે કીધું ને કે તમે ધરાડ થી પગે લાગો અમને અને એમ કહો કે માથે તો હાથ મૂકો તો તમે ધરાડ થી મુકાયો છે મેં મારી મરજીથી મૂક્યો નથી તમને દુઃખ ન લાગે તો મારે મૂકવો પડે આશીર્વાદ માગવાથી ના મળે પ્રેમથી મળે હવે જ્યાં સુખદેવજી ચરણ સ્પર્શ કરે સુખદેવજીને પરીક્ષિત રાજા એટલે વગર કીધે સુખદેવજીએ પોતાનો જમણો હાથ પહેલી ને છેલ્લી વાર ફર્સ્ટ એન્ડ લાસ્ટ કોઈ ઉપર નથી મૂક્યો કેના ઉપર મૂક્યો પરીક્ષિત રાજા ઉપર આ રાજા કોણ છે જી હું તો ગંગા દ્વારી આવ્યો ગંગા દ્વારી આવ્યો મારા પાપ ધોવા સુખદેવજી પ્રશ્ન કરે કોણ છો જો અહીંયા શબ્દ એમ નથી વાપરો કે હસ્તિનાપુર નો રાજા હું પરીક્ષિત છું જો અહીંયા એમ કહે કે હું હસ્તિનાપુર નો રાજા પરીક્ષિત છું તો ભાગવત ની કથા સાંભળવા મળે નહીં બીજી વાત રાજા સુકામ આવ્યો આગળ એમ કહે કે બ્રાહ્મણે શ્રાપ આપ્યો અને હું મોક્ષ લેવા આવ્યો તો કથા સાંભળાવે નહીં ત્રીજી વાત એમ કહે મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે એટલે ગંગા કિનારે આવ્યો તેના માટે ભાગવત કથા છે પાપના પ્રાયશ્ચિત માટે તમે કાલ સુધી જેટલા કર્યા હશે ને એટલા 7 દિવસમાં ધોવાઈ જશે બરોબર પછી તમે બુધવારથી હાનથી જે કરો એ તમને મુબાર પાછા ભેગા થાવ તેની વાત તે જ આ હાથીમાં આપણે પ્રયત્ન કરશું ધોવાઈ જાય કરવું કામ એવું એવું અંત સમયમાં મારે પ્રભુજીનું નામ લેવું હે મહારાજ આ 7 દિવસના શ્રાપમાં મને એવી ભક્તિ કરાવો કે સાક્ષાત મારા ઠાકોરજી મને ગંગા કિનારે લેવા દિન બની આવ્યો દ્વારિકાધીશની જય હો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ પરીક્ષિત રાજાની જેમ આપણે છૂટવું જ ને મેં કીધું એમ વૈષ્ણવ ને લેવા ઠાકોરજી આવે આવે ને આવ્યો હું તો દ્રઢતાથી કહું વૈષ્ણવ ને લેવા એકલા ઠાકોરજી ને એક વૈષ્ણવ ના નાતે કહું છું અમારા સમર્થ ગુરુ કિશોરચંદ્રજી મહારાજશ્રી ના વચનામૃત ને યાદ કરીને કહું છું અમારા જે જે કિશોરચંદ્રજી મહારાજ કહેતા કે વૈષ્ણવ જયારે ગૌલોક ધામ જાય ત્યારે એને લેવા એકલા ઠાકોરજી ને યમુનાજી શ્રી વલ્લભ અને ઠાકોરજી ત્રણેય આવે છે હાલો જય હો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ 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 ગંગા દ્વારે આવ્યો હો પાપ ધોવા આવ્યો હે મને છોડાવો મહારાજ મને છોડાવો મહારાજ મને છોડાવો
બીજું કઈ નહીં, કયું? રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, બોલો રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે રાધે, હે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, 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 ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, 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 રાધારમણ હરે ગોવિંદ બોલો, રાધારમણ હરે ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ 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 બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે રાધે, નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, 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 નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ જય દ્વારકા હરે કૃષ્ણ, હરે પાટલાપોથી ની અંદર જોડાયેલા સમગ્ર યજમાનો અને એમના સગાવાલા મહેમાનો, ઉપસ્થિત બાર ગામથી આવેલા માનવંતા મહેમાનોનું વેરાવળ આલાય લોહાણા મહાજન હાર્દિક સ્વાગત કરે છે. અને આમંત્રિત મહેમાનોને વિનંતી કે જેમના પણ નામ બોલાય તે સ્ટેજ ઉપર પધારે અને સમય બગાડ્યા વગર આપણે આ સન્માન કાર્યક્રમ આગળ વધારશું. વેરાવળ મહાજન વતી શાસ્ત્રીજી પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત રૂપી ઠાકોરજીનું ઉપરણો ઓઢાડી અને સન્માન રૂપી આશીર્વાદ અર્પણ કરશે. તો જે કોઈ પણ મહેમાનો બહારથી પધાર્યા છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે અને વેરાવળ લોહાણા મહાજન વતી શાસ્ત્રીજી એમનું અહીંયા સ્વાગતરૂપી સન્માન ઉપરણરૂપી આશીર્વાદ અર્પણ કરશે. કોડીનાર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મેઘજીભાઈ રૂપારેલ, લક્ષ્મીદાસભાઈ અમરસિંહભાઈ રૂપારેલ, હસમુખલાલભાઈ અમરસિંહભાઈ રૂપારેલ કોડીનાર મહાજન સ્ટેજ ઉપર પધારે એવી વિનંતી. ટ્રસ્ટી જયસુખભાઈ રૂપારેલ કોડીનાર, હર્ષુખભાઈ સુંદરજીભાઈ અવાણી, જેમના પણ નામ બોલાય એમને વિનંતી છે કે આપ થોડા ઝડપથી સ્ટેજ ઉપર પધારો જેથી કરી અને કથાનો ક્રમ પણ આપણો આગળ વધે. જૂનાગઢથી પધારેલ લોહાણા મહાજન અગ્રણી અને નગરપાલિકાના જૂનાગઢ મહાનગરપાલિકા અને લોહાણા મહાજન અગ્રણી દીપકભાઈ રૂપારેલ જૂનાગઢ, લાલભાઈ રૂપારેલ જૂનાગઢ સ્ટેજ ઉપર પધારે. દીપકભાઈ રૂપારેલ જૂનાગઢ
અમારા પરમ સ્નેહી અમારા ભાઈ લાલાભાઈ રૂપારેલ જુનાગઢ, જયંતિભાઈ રતન ગાયરા ગઢુ, શાંતિભાઈ પટેલિયા, કૌશલભાઈ રૂગાણી, આ બધા મહેમાનો સ્ટેજ ઉપર પધારતા જાય. ભાગવતજીને દંડવત કરી શાસ્ત્રીજી એમને ઉપરનો આશીર્વાદ રૂપે અર્પણ કરશે. બાદાભાઈ રાય ટટા વેરાવળ સ્ટેજ ઉપર પધારે. ઉપસ્થિત મહેમાનો, જયંતિભાઈ રતન ગાયરા ગઢુ, શાંતિભાઈ પટેલિયા, કૌશલભાઈ રૂગાણી, શ્રી ગોવર્ધનનાથજીની હવેલી, ટ્રસ્ટી શ્રી વાદાભાઈ, એની સાથે પધારેલા માનવંતા બહેનોની અંદરની એક યાદી છે, જેના નામ બોલાય તે ઝડપથી સમય બગાડ્યા વગર આ સ્ટેજ ઉપર આવતા જાય. દ્રષ્ટિબેન રાજુભાઈ મસરુ, શ્વેતાબેન ગદા, ભાવિકાબેન સિંગાડા, ધારાબેન પોપટ, આ બહેનોના જેના નામ બોલાય એ સ્ટેજ ઉપર આવતા જાય. માજનવતી સન્માન રૂપી ઉપરનો શાસ્ત્રીજી ઉડાડશે અને ઝડપથી આવવા વિનંતી. દ્રષ્ટિબેન રાજુભાઈ મસરુ, શ્વેતાબેન ગદા, ભાવિકાબેન સિંગાડા, ધારાબેન પોપટ, જયાબેન નિર્મલ, કલ્પનાબેન કાનાબાર, અમૃતાબેન કાનાબાર, દીપાબેન ચંદે, જસવંતબેન ચંદે, શિલ્પાબેન પોપટ, ગીતાબેન રૂપારેલ, આ ગ્રાઉન્ડની અંદર આપ બેઠા હોય, નામ આપને સંભળાવવાનું હોય તો આપને વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર આવી જાય ઝડપથી. નૈનાબેન ગોંડલ, ગીતાબેન રૂપારેલ જુનાગઢ, શિલ્પાબેન પોપટ, જસવંતબેન ચંદે, દીપાબેન ચંદે, કલ્પનાબેન કાનાબાર, જયાબેન નિર્મલ, ધારાબેન પોપટ, ભાવિકાબેન સિંગાડા, શ્વેતાબેન ગદા, દ્રષ્ટિબેન રાજુભાઈ મસરુ, ઇન્દુબેન કાનાબાર અને મંજુલાબેન દેવાણી. ઇન્દુબેન કાનાબાર, મંજુલાબેન દેવાણી ઉપસ્થિત દરેક મહેમાનોનું વેરાવળ હાલાય લોહાણા માજન આ દિવ્ય ભાગવત કથા મનોરથની અંદર હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આવી જાઓ ફટાફટ.
જય જય ગિરિરાજ ગોવર્ધન ધારે કૃષ્ણ. પરીક્ષિત રાજા ચરણ માં આવ્યા છે. મેં પેલા કીધું તમારા જીવનની અંદર સત્કર્મ હોય તો ગુરુદેવ તમારે ગોતવા ન જવા પડે, ગુરુ તમારા ઘરે સામે ચાલી ના આવે. કાલે ધ્રુવજી મહારાજ ની કથા આવશે, જોજો મારા શ્રી વલ્લભ ના લાડીલા વૈષ્ણવો. ધ્રુવજી મહારાજ ગુરુને ગોતવા નહીં જાય, નારદજી સામે ચાલીને એની પાસે આવશે. પરીક્ષિત રાજા ગુરુને ગોતવા નથી ગયા, સુખદેવજી પરીક્ષિત ને સારા શિષ્યોને ગોતી અને ગુરુ સામેથી એની પાસે આવે. અમારા જીવનમાં એવું હોય, અમને સારા શ્રોતાઓ મળે, સારા યજમાનો મળે, વૈષ્ણવતા વાળા મળે, સમજાય ને મારી વાત. અને ભાગવતજી તો વૈષ્ણવતાનો જ માર્ગ છે, એ પણ યાદ રાખજો. પૂર્ણ પુષ્ટિ ભાવ છે, શ્રી વલ્લભ કહે છે, વેદ વ્યાસજી તો ભાગવતજીમાં કીધું જ છે ઘણું. પણ ભાગવતજીને શ્રી મહાપ્રભુજીની નજરથી જુઓ તો આખી લૌકિક નહીં અલૌકિકતાનું દર્શન કરાવે. બે પ્રશ્ન કર્યા છે જે તમારા મારા જીવનમાં પ્રતિદિન છે, જુઓ. પેલા પેલા પરીક્ષિત રાજા કહે છે મહારાજ જેનું મૃત્યુ નજીક હોય એને શું કરું? ખબર છે સાતમા દિવસે તક્ષક નાગદન સાપશે, સ્વધામ જશે. એમ કહે છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. બીજો પ્રશ્ન એ કરે છે કે જીવનને મંગલમય બનાવવા શું કરવું. આ ખોડિયાને આનંદ આપવા માટે શું કરવું? ખોડિયાને આનંદની જરૂર નથી, અંદર બેઠેલા આત્માને પરમાનંદની જરૂર છે. એટલે તો સર્વોત્તમમાં લખ્યું છે આનંદમ પરમાનંદમ કૃષ્ણ સર્વા કૃપાનિધિ. યે બાત કૃષ્ણ કી કૃપા સે હી મિલતી હૈ હમ. મેં કાલે કીધું હતું સેવા જીવનમાં કોઈ નાની ન હોય. ઘણા કે અણસખડી ના ઠાકોરજી બિરાજે, ઘણા કે સખડી ભોગના ઠાકોરજી બિરાજે, ઘણા કે મિશ્રી ભોગના બિરાજે. યાદ રાખજો મારા વૈષ્ણવો, તમારા જીવનની અંદર રહેલી સેવા કોઈ દી કોઈ નાની છે જ નહીં. તમે ગયા પ્રકારે સેવા કરો તો એ ઠાકોરજી ન જાણતા, પણ એ સેવાને મોટી બનાવી ઠાકોરજીના હાથની વાત છે. હા, બંગલો મોટો બનાવીએ પણ ભગવાન માટે આપણે જગ્યા નાની રાખીએ છીએ. લો હમણાં જુનાગઢ અમારે વીરભાઈમાં મંડળની દીપકભાઈ આપણે કથા કરી, હજી તો જુનાગઢ માજનની તો ઢગલો કથા કરવી છે, જલારામ મંદિર બની જાય ત્યાં સુધી. અને ગેરંટી સાથે કહું છું કે જ્યાં સુધી જુનાગઢ આઝાદ ચોકમાં જલારામ બાપા ન બેસી જાય ત્યાં સુધી જુનાગઢ માજન અને વીરભાઈમાં મંડળ જેટલી કથા મારી પાસે માંગશે એટલી એક રૂપિયો લીધા વગર ફ્રીમાં કરી દેવી છે. જા, એક રૂપિયો એ નથી જોતો. કારણ કે અમારી અપેક્ષા છે, કારણ કે અમે રઘુવંશી ના સારસ્વત છીએ. મારા વાલા, હા, લોહાણા નો દીકરો જે કામ કરતો હોય એમાં સારસ્વત નો દીકરો પેલા હોવો જ જોઈએ, અને સારસ્વત ગોર ના આશીર્વાદ મળી જાય તો એનો વાર વાકો ન થાય. મારા વાલા, હા, હજી પણ અમે વીરપુર જાય ને ત્યારે અમને પૂછે, ઓ સારસ્વત બ્રાહ્મણ હોય તો અમને સામેથી બોલાવે છે, ગાવો આગળ. બે પ્રશ્ન છે, જીવનને મંગલમય બનાવવા શું કરવું, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. મારા વાલા, તમને ને મને ખબર જ છે કે આપણું મૃત્યુ આવવાનું જ છે, તઈ છતાં જગતને સમજાવવા ડાઈ ડાઈ વાતો નથી કરતા. એમાં સ્મશાને હોય ત્યારે તો કેટલી ડાયો વાતો કરીએ છીએ, કઈ ભેગું નથી લઈ જવાના, કઈ લઈ ગયા નથી તો તું શું કામ કરે છે ઘેરે જઈને. આમ ભાગવત પ્રથમ સ્કંદ, પરીક્ષિત રાજા, ગુરુ સુખદેવજી મહારાજ, સુતજી મહારાજ, બ્રાહ્મણો ઠાકોરજીના ચરણમાં અર્પણ કરે ભાગવત દ્વિતીય સ્કંદ નું દર્શન. જેના 10 અધ્યાય છે, જેને જ્ઞાન લીલા કીધી છે, અને શ્રીજી બાવાની દ્વાદશ લીલામાં જ્ઞાન લીલા એને 16 ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી જુઓ યમનાષ્ટક સાથે સરખાવે છે. કેની આરે સરખાવ્યા? યમનાષ્ટક સાથે. કયા સ્કંદને? દ્વિતીય સ્કંદને. ભગવાનનું ડાબું ચરણ કહેવાય શ્રીજી બાવા. તો યમનાષ્ટકમાં આપણે કાલ વાત કરી ને કે પહેલા વહેલા નમન કરી દે છે,
આપણે કલી બોલીએ, ચાલો. નમામિ યમુનામહં, મુરારી પદ પંકજ, તમે લોકો તો ચા પાણી પીને બેઠા છો એ, અને હું તો બે કલાકના ગેપ વગર પાછો વ્યાસપીઠે આવી જાઉં છું. એક કથા પૂરી થાય, બીજી ચાલુ, અહીંયા વિરામ કરીશ. કક્કડ પરિવારની માળિયા ચાલુ, માળિયા પૂરી થાય ત્રીજી ચાલુ, ત્રીજી પૂરી કરીને સીધો ઉના આવી જાય કાનાબાર પરિવારમાં. ભગવત ભક્તિ માટે અવાજ નીકળવો જોઈએ આપણા હૃદયમાંથી. કેવો નીકળવો જોઈએ? નમામિ યમુનામહ, મુરારી પદ પંકજ, જો અહીંયા પ્રશ્ન થયો છે. શ્રી શુકોવાચ, વર્યાને સે તે પ્રશ્ન કૃતો લોક હિત અનુપ, આત્મવિત્યં સંમતા પુષા શ્રોતા વિદુયસ પરમ. પરીક્ષિત રાજાને કહે છે કે આ પ્રશ્ન તારા એક માટે નથી, જગતના જીવોના હિત માટે છે. વૈષ્ણવ કોઈ પોતાના હિત માટે કાર્ય ન કરે, જગતના જીવોના હિત માટે, બધા માટે કાર્ય કરે એનું નામ વૈષ્ણવતા છે. સુખદેવજી મહારાજ હવે મંગલાચરણ કરે છે. જુઓ ભાગવતજીનું ત્રણ મંગલાચરણ છે. ભાગવતજી પેલા પેલા બોલ્યા છે, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદ્ય હેતવે તાપત્રયે. ત્રણ પ્રકારના દુઃખ માંથી પ્રભુની સન્મુખ લઈ જાય. શ્રી કૃષ્ણાય વયમ નમો, એટલે અહીંયા કહે છે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવા સદા સકર્તવ્ય. વૈષ્ણવ જનનું હિત કેમાં? કૃષ્ણની સેવા. આપણે તો ક્યારે આમ દીકરાના લગ્ન હોય ને તે દીવ ઠાકોરજી યાદ ના આવે, લ્યો. પણ જ્યાં દીકરાના લગ્નની જાન જાતી હોય ને એ વરાજો જે મોટરમાં બેઠો હોય અને એમાં સ્પેર વ્હીલ ના હોય ને પંચર પડે એટલે તરત બધા કે શ્રી કૃષ્ણમ, લ્યો. એટલે ડીજે વાગતું હતું ત્યારે તો તમને ઠાકોરજી યાદ નથી આવ્યા, દુઃખ આવ્યું ત્યારે તમને ઠાકોરજી યાદ આવ્યા. ત્રણ વખત મનમાં કયો, શ્રી કૃષ્ણ શરણમ મમા. તો જો અર્જુન નો રથ કુરુક્ષેત્રમાં ક્યાંય ન રોકાય તો વૈષ્ણવ ની ગાડી મુંબઈ સુધી પણ ક્યાંય રોકાય નહીં, પણ બોલવું પડે શ્રી કૃષ્ણ શરણમ મમા. સચિદાનંદ રૂપાય. પછી ભગવાન વેદ વ્યાસજી નું સ્મરણ કર્યું છે, વાણીની દેવી સરસ્વતીનું સ્મરણ કર્યું છે. આપણે પુષ્ટિ જીવ છીએ એટલે શ્રી મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગમાં મંગલાચરણ કેવું. શ્રીમદ ગોપી જનવલ્લભાય નમઃ, શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલેભ્યોય નમઃ, શ્રીમદ વલ્લભાદિસ ચરણ કમલેભ્યોય નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. અને શ્રી વલ્લભે તો તમને મને કેટલું કીધું, જુઓ. પુષ્ટિ માર્ગ નું મંગલાચરણ આવું હોય, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ. શ્રી વલ્લભ કહે છે કે કંઠી પહેરા પછી તુજે ચિંતા કાહે કી હોવે. હા, કંઠી પહેરા પછી તને ચિંતા છે નહી તો આખા વેરાવળ ની ઉપાધિ લઈને આપણે ફરીએ, લ્યો. અને મનમાં એક જ છે કે હું આ ન કરું તો આ કઈ થાય નહીં, ભાઈ તારા જેવા કઈક આવ્યા ને કઈક વયા જાય, આ થયું થવાનું રહેવાનું જ છે. હા, રામ અને કૃષ્ણ જેવા કઈક આવ્યા ને કઈક જતા રહ્યા છે. પ્રભુ પોતે આવીને આ ધરતી ઉપરથી ગયા તો આ દુનિયા ક્યાંય અટકી ગઈ? ઘરમાં કોઈ ગુજરી જાય ત્યારે આપણે એમ કહીએ કે આના વગર નું શું થાય, આપણે બાર માંથી એના જ લાડવા ખાતા હોય પાછા. લ્યો, દુનિયા છે. ઠાકોરજીને સુખ નથી લેવા દીધું તો આપણને ક્યાંથી લેવા દે? ગુસાઈજીને, શ્રી વલ્લભને, રામને. એકવાર રામ અને સીતાબે બેઠા છે એટલે લક્ષ્મણજી ફળફૂલ ને કાષ્ટ લેવા ગયા એટલે સીતાજી ને રામ, આ અમુક શબ્દ જ આવા વર્ણનમાં છે, મેં તો કહી છે સુની હે કથા.
સીતાજી રામ ને કહે, રામ સીતાજી ને કહે. રામ કહે કે દેવી જો મારા ચરણ, મારા પગ કેટલા સુંદર છે, આ ચરણ જોઈ. તમે શબ્દ સમજો, આ ચરણ હું, બાકી નહીં સમજાય. રામ સીતાજી ને કહે, દેવી જો આ ચરણ કેટલા સુંદર છે. સીતાજી કે નહીં, આ ચરણ મારા પગ કેટલા સુંદર છે. બે માં વાદ વિવાદ ચાલુ થયો. સીતાજી કે મારા પગ સારા, મારા ચરણ સારા. રામ કહે નહીં, મારા સારા. અને બે જણા જા આનંદની વાતો કરે. ધીમે ધીમે જીદ આગળ વધે ને, એક ધારી તો ન વધે. તા લક્ષ્મણજી આવ્યા એટલે રામે સીધા લક્ષ્મણજીને બોલાવીને કીધું, લક્ષ્મણ અહીંયા આવો, મારે ને તમારા ભાભી વચારે વિવાદ ચાલુ છે, તમારે એનો નિર્ણય કરવાનો છે. લક્ષ્મણ કે ભાઈ બોલો, શું કરવાનું છે. ત્યારે રામ બોલ્યા કે મારા ચરણ મારા પગ અને સીતાજીના ચરણ પગમાં, બે માંથી સારામાં સારા ચરણ સુંદર કેના છે. હવે લક્ષ્મણજી કોની કોર બોલે, શું કહેશે લક્ષ્મણજી. હે, રામ કઈ મારા ચરણ સુંદર છે, સીતાજી કઈ મારા છે. હવે લક્ષ્મણ વચમાં ઉભા, લક્ષ્મણ ને કયો નિર્ણય લેવો, કયો લેશે, કયો જોઈએ. સીતાજી નું કહેશે કે રામ નું કહે. હાલો બોલો, મારા વેરાવળના વૈષ્ણવો, મને આનંદ છે કે ગમે ત્યારે વેરાવળમાં રઘુવંશી સમાજમાં કથાની વાત આવે ત્યારે પહેલી ગણતરી, પેલો વાંચવાનું આમંત્રણ કેતનભાઈને તમે આપો છો, એનો મને આનંદ છે. અને મારે તમને લાડ લડાવવા, એ મારી ફરજ આવે. કેના ચરણ સુંદર એટલે લક્ષ્મણ બોલ્યા સીતાજી કે માં સાંભળો, રામ એમ કે મારા ચરણ સુંદર છે, તમે એમ કહો કે મારા ચરણ સુંદર છે. પણ લક્ષ્મણ કે સાંભળો માં, રામના ચરણ સામુ લક્ષ્મણજી આંગળી ચીતીને કીધું કે આ ચરણ થી આ ચરણ સુંદર લાગે છે, આ ચરણ થી આ ચરણ. સમજાણી આખી વાત. સીતાજી મંદ મંદ હસવા લાગ્યા. તને દેર કહું કે દીકરો કહું, હે, આ ચરણ. કોઈ નિકોર પક્ષ ની વાત નથી કરી. સીતાજી ને એટલું કહી દીધું કે રામના ચરણ ની બાજુમાં તમારા ચરણ છે ને, એટલે સુંદર લાગે છે. આ ચરણ તમારા જીવનની અંદર, તમે કેવા કપડા પહેર્યા, તમે કેવા લાગો છો, રૂપાળા કાળા, એની કોઈ જરૂર નથી. આ ચરણ, તમારું આચરણ કેવું છે એ જરૂરી છે, તમારો વ્યવહાર કેવો છે એ જરૂરી છે, તમારામાં સંસ્કાર કેવા છે એ જરૂરી છે. પછી સુખદેવજી મહારાજ ભાગવતજી ની અંદર દ્વિતીય સ્કંદ ચતુર્થ અધ્યાય 12મા શ્લોક ની અંદર ભગવાનને વંદન કરે છે સુખદેવજી. જો શ્રી શુકોવાચ, નમઃ પરસમે પુરુષાય ભૂયસે સદ્યસ્થાનની રોધલીલયા. નમઃ, ભાગવત દ્વિતીય સ્કંદ ચોથો અધ્યાય 12મો શ્લોક. નમઃ પરસમે પુરુષાય ભૂયસે. જ્યાં ભગવાન વેદ વ્યાસજી ભાગવતજીમાં સુખદેવજી કહે છે કે ભગવાનની પાંચ પ્રકારે પૂજા. માનવ શરીર કેટલા કાર્યથી બનેલું છે. આ ધરતી પંચમાભૂત દેહથી ભરેલી છે, અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ. આમાંથી એક વસ્તુ ન હોય તો ચાલે નહીં. એ પુષ્ટિ માર્ગમાં ક્યાં પાંચ તત્વ છે એ આપણે આગળ જોશું. મેળ આવે તો કાલે પ્રહલાદજી આપણે કહે ને કે પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય રહે, એ કાલે જોશું આપણે. એમાં અમારા હવેલીનું મંડળ હોય એટલે મને બહુ મજા આવે. હા, આ બધા ઉલ્લેખો કરવા, કારણ કે હું જોઉં છું ક્યાં ક્યાંથી તમે લોકો રિક્ષા ભાડા ખર્ચીને આવો છો પુષ્ટિ માર્ગ ની કથા સાંભળવા. નમઃ, અહીંયા પાંચ પ્રકારે આચાર્ય ચરણ શ્રી વલ્લભ કહે છે. ભાગવતજીમાં તો કહી દીધું પાંચ પ્રકારે ભગવાનની પૂજા, પણ આપણે થોડું વિસ્તારથી જોઈએ. પેલા વેલા સદ્ય સ્થાનની રોધ લીલયા. જો કોઈ સ્વરૂપ ને નાનું નહીં સમજવાનું, યાદ રાખજો. ઘણા કે ચિત્રજી રૂપે બિરાજે ઠાકોરજી, ઘણા કે સ્વરૂપાત્મક સ્વરૂપ બિરાજે, પણ પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવ ને લાભ ઘણો લેવા. પેલા વેલા સુખદેવજી મહારાજ ભગવાન વેદવ્યાસજી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કહે છે, પેલું ભગવાન નું સ્વરૂપ કયું,
પરબ્રહ્મ પરાતત્પર ભગવાન નું સ્વરૂપ દર્શન કરાવે છે. જો અહીંયા નમઃ, પહેલો શ્લોક, દ્વિતીય સ્કંદ, ચોથો અધ્યાય, બારમો શ્લોક, નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે. પરબ્રહ્મ પરાતત્પર ભગવાન નું સ્વરૂપ એટલે કે સર્વવ્યાપી નારાયણ એક છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, પર્વતે વિષ્ણુ. હે ભગવાન ચારે કોર છે, કણે કણમાં, અણુ અણુમાં. નરસિંહ મહેતા તો એમ કે ક્યાંય ગોતવાની જ જરૂર નથી, તમારામાં જ મારો ઠાકોરજી બેઠેલો છે. મેં કાલે કીધું હતું ને કે એકવાર જલારામ ચરિત્ર કથા હમણાં હું કરવાનો છું. એકવાર જલારામ બાપાના આંગણે હજારોની સંખ્યામાં બધા જમતા હતા. કોઈ આવીને કીધું કે બાપા આટલા જણાને જમાડો તો આમાં તમને શું લાભ મળે છે? મારો જોગી જલારામ રઘુવંશી શ્રેષ્ઠ બોલ્યા છે, મારા આંગણે આ કોઈ દિન દુખિયા મુંડિયા સાધુ કોઈ જમવા નથી આવતા, પણ જો મારી ભક્તિ દ્રઢ હશે, વીરભાઈ માના રોટલામાં હશે, તો જલારામ બોલ્યા છે કે મારા આંગણે મને એવો વિશ્વાસ છે કે એક દી આ પંગતમાં મારા રામને પણ આવવું પડશે. આ નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે. પરબ્રહ્મ પરાતત્પર ભગવાન નું સ્વરૂપ એટલે કે આપણને હરેક વ્યક્તિમાં ભગવાનના દર્શન થવા જોઈએ. કોઈ આપણું હિત કરે તો એમાં ભગવાનની મરજી હશે, કોઈ આપણું અહિત કરે તો એમાં ભગવાનની મરજી હશે. કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ રે કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, જેના મેલ મોટા ને મન સાકડા 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 રે. તમે નહીં બોલો, આ લોકો બોલવા દો. જેના મેલ મોટા ને મન સાકડા રે, અરે તમારા ઘરે આવીને 32 વાટ કે ભોજન નથી જમાડવાની જરૂર, ગમે એટલા પ્રયત્નો તમારા ઘરે કરજો, પણ જે વીરપુરમાં છાલ વાળા બટેટાનું શાક બને તમારા ઘરે નહીં બને, નહીં બને ને નહીં બને. જેના મેલ મોટા ને મન સાકડા રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જુઓ અહીંયા પરબ્રહ્મ પરાતત્પર ઠાકોરજી નું દર્શન કરાવે છે. પ્રતિ વ્યક્તિમાં ભગવાન છે. અને યાદ રાખજો, હમણાં એક કથા મારે એવી કરવી છે, ચારેક વાર આપણે જલારામ બાપા કરીએ છીએ, પણ એક કથા હું હમણાં નજીકના ટાઈમમાં એવી કરવાનો છું કે જલારામ બાપાને આપણે ઓળખતા થયા હોય, રામની ઓળખ હોય તો સીતાજી થકી છે, કૃષ્ણની ઓળખ હોય તો રાધાજી થકી છે, તો જલારામ બાપાની ઓળખ આપણને મળી હોય આ વ્યક્તિ સાવ પાછળ થઈ જાય છે. મારે કથા એના માટે કરવી છે, જલારામ બાપાને આપણે ઓળખતા થયા હોય, જો વીરભાઈમાં ન હોત તો જલારામ બાપાને કોઈ ન ઓળખત મારા વાલા. હા, એના રોટલાની તાકાત હતી. મારે વીરભાઈમાં ઉપર 7 દિવસ બોલવું છે, એક ધારું વીરભાઈમાંની જ વાત કરવી છે. રાધા વગરના કૃષ્ણ નકામ. પરબ્રહ્મ પરાતત્પર સ્વરૂપ ભગવાન બીજું દર્શન કેનું કરાવે છે? વિભૂતિ સ્વરૂપ. વિભૂતિ સ્વરૂપને જાણવા માટે તમારે ગીતાજીનો 10મો અધ્યાય વાંચવો પડે. પણ ગીતાજીને રાખી મેં કીધું ને, કોઈ ગુજરી જાય ત્યારે ગોર બાપા પાસે વચાવવા, આપણે નથી વાંચવી. જેના ઘરમાં મૃત્યુ થયું હોય એને ગીતાજી રોજ વાંચવી જોઈએ. અંતરાત્મામાં ગીતાજીને બેસાડવા જોઈએ. વિભૂતિ સ્વરૂપ. ત્રીજું ભગવાનનું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. જો પુષ્ટિ માર્ગમાં દર્શન કરા, અંતરાત્મામાં ભગવાન બેઠા. મંતસ્ય ભાવેન યક્ષવન્ય તન્મયો. અંતરાત્મામાં ભગવાન, જેને અંતર્યામી કહીએ,
આપણે ધોળમાં કે ને અંતરમાં હરિ આપ બિરાજો, અંતર્યામી સ્વરૂપ જુઓ. એક વૈષ્ણવ હતા, ધ્યાન છે, આપ અંતર્યામી કોઈ પહેચાનના, મેરી બાત કો નહીં, જે કઈ કરો છો એ ભગવાન ને ખબર છે, તમને એમ છે કે કોઈ જોતો નથી પણ ભગવાન જોવે. એક વૈષ્ણવ નો દીકરો 11 શ્રીઓ દાદા થી રહેવાનું નહીં, વૈષ્ણવ ના દીકરાને કીધું હાલ ઓરડામાં, તું નાનો છો, ચૈત્ર મહિનો છે, તારાથી 11 રેવાય નહીં, છાનો મોનો તારે જે ખાવું હોય પડી કું ખાઈ લે. એ દીકરો વૈષ્ણવ તાર દ્રઢ લાવીને બોલો, દાદા ઘરમાં ઠાકોરજી બિરાજે, એકાદશી છે અને આપ એમ કહો છો કે મારે 11 રેવાય નહીં, હું રહી ન શકું, ભાંગી નાખું. તમે એમ કહો કે બહાર નીકળીને હું કહીશ કે દીકરો 11 શ્રીઓ કોઈને ખબર નહીં પડે, પણ આ વૈષ્ણવના દીકરાએ જવાબ આપ્યો, મારા મમ્મી પપ્પાને બાર વાળાને ખબર નહીં પડે કે મેં જમી લીધું છે, પણ જેના માટે હું 11 શ્રીઓ એ મારા ઠાકોરજીને તો ખબર પડી જાય કે આને ભાંગી નાખી 11. મારા ઠાકોરજીને ખબર નહીં પડે કે આને એકાદશી ભંગ કર્યો છે. એક યમુનાજી નો કિનારો, બાકે બિહારી નું મંદિર રાધા કૃષ્ણ નું. એક વૈષ્ણવ ના ઘરમાં પતિ અને પત્ની, બે નાના નાના બાળકો રહે. આપણે અંતર્યામી પ્રભુ ની વાત કરીએ, ભાગવતજી તો પૂરું જ ન થયો, કેતનભાઈ જેવા હજારો દિવસ સુધી અહીંયા વાંચો તો કથા પૂરી ન થાય, અને ગેરંટી સાથે 5-15-18 દિવસની વાત નથી કથા વાંચવાની મારી પાસે. અહીંયા ચૈત્ર સુદ એકમના દિવસે જ્યાં વેરાવળની વ્યાસપીઠમાં કથા ચાલુ કરી, આવતે વર્ષે ચૈત્ર સુદ એકમ રોજ તમારી તૈયારી હોય તો 3 કલાક સવારે 3 કલાક બપોરે, અને આવતા ચૈત્ર મહિના સુધી હું અહીંયા કથા વાંચું, એક ને એક વસ્તુ બીજી વાર નહીં આવે, તો આવતા ચૈત્ર મહિને હું એકમના દિવસે કહું કે હજી ભાગવત પૂરું થયું નથી, જાઓ રોજની 6 કલાક તમારી તૈયારી હોય તો, અને એક ને એક વસ્તુ બીજી વાર રિપીટ ન થાય. એક ને એક વાત બીજી વાર ના કરું, જાઓ. અંતર્યામી ભગવાન ઘરમાં જમવાનું નથી, તલપળ પર છે ઘરના સભ્ય. પુષ્ટિ માર્ગમાં પણ એક આવું દાખલો છે, પદ્મનાભદાસજી નો, શ્રી વલ્લભના સેવક પદ્મનાભદાસજી. અને પદ્મનાભદાસજી ના ઘરમાં એક અનાજ નો દાણો નહીં, મારા વૈષ્ણવ અંતર્યામી ની તો વાત કરું જ છું તમને, એક અનાજ નો દાણો નહીં ઘરમાં. અને આપણે એક જ કડી લીધી જ હજી શ્લોક ની, 18,000 શ્લોક તો વાત જુદી રહી. નમઃ પરસ્મે પુરુષાય તુભ્યમ. પદ્મનાભદાસજી ના ઘરમાં કઈ નહીં, મનોરથ થયો, બધા સારી સારી વિવિધ સામગ્રીઓ ઠાકોરજી ને ધરાવે, પણ પદ્મનાભદાસજી પાસે કઈ હતું નહીં. શું ધરાવું ઠાકોરજી ને, સેવા તો બિરાજે. એ વાતની ખબર શ્રી મહાપ્રભુજીના વહુજી અક્કાજીને ખબર પડી કે પદ્મનાભદાસજીના ઘરમાં કાંઈ છે નહીં. અને આજનો દિવસ પુષ્ટિ માર્ગ માટે બેસ્ટ છે, ગણગોર દિવસ. શ્રી વલ્લભના જ્યારે વિવાહ થયા પ્રસ્તાવ અને અક્કાજી પધાર્યા ત્યારે એની સાથે પંચદેવની પૂજા હતી કરિયાવરમાં, આપને ખ્યાલ હોય તો બધાને. આપણે વિસ્તૃત વાતમાં ન જવું, પણ શ્રી વલ્લભે શાલિગ્રામ અને શક્તિ બેને પધરાવ્યા અને પૂજા કરી, સમજાય ને મારી વાત. વિસ્તૃત વાતમાં ન જવું કારણ કે સમય ઘટે છે મારો. એટલે ઘરમાં કઈ નહીં, એટલે અકાજીને ખબર પડી બહુજીને, એટલે એને તમામ પ્રકારનો સીધો સામગ્રી લઈ અને પદ્મનાભદાસજી ના ઘરે મોકલાવી કે આપ ખુશીથી ઠાકોરજી નો રાજભોગ સિદ્ધ કરો અને ધરાવો. પદ્મનાભદાસજીની આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા, મારા પ્રભુ, મારા વાલા ગિરિરાજ ગોવર્ધનનાથ, હું તમારે મારા ઘરમાં તમારી સેવા પણ સુખેથી નથી કરી શકતો, મારી પાસે કાંઈ નહીં કે હું તમને કઈ ધરાવી શકું, મારી આવી મજબૂરી. જેમ જલારામ બાપાનું થયું, કોઠી અનાજ ખોટી ગયું, વીરબાઈમાં પાસે ગયા, દેવી અનાજ નથી, મુંડિયા સંતો જમવાનો ટાઈમ થયો, એક સેકન્ડનો વિચાર કર્યા વગર વીરબાઈ માતાજીએ ડોકમાંથી મંગલસૂત્ર કાઢીને નાકનો દાણો કાઢીને જલારામ બાપાના હાથમાં મૂકી દીધો હતો, જાઓ વેચી આવો. મારા વાલા, મારી પાસે કાંઈ નહીં કે હું તમને ધરાવી શકું,
પદ્મનાભદાસજી ઠાકોરજીને વિનંતી કરે, પ્રભુ મારી એવી ઈચ્છા છે કે આપ વલ્લભ કુંડ ના ઘરે બિરાજો, ત્યાં જે તમારી સેવા થશે એ મારાથી નહીં થાય. મારી મારી એવી પરિસ્થિતિ આવી ગઈ કે મારે મારા ગુરુના ઘરનું અન્ન લઈ મારે તમને ધરાવવું પડે. આંખમાંથી દડદડ આંસુ સરે. અને એ જ સમયે સેવ્ય સ્વરૂપમાં બિરાજતા ઠાકોરજી પ્રગટ થઈ ગયા. મથુરાનાથજી પ્રગટ થઈ પદ્મનાભદાસજીની સામે આવીને ઊભા રહી ગયા. તારા આંગણે મારે ભૂખ્યું રહેવું પડે તોય ઠાકોરજી કે મંજૂર છે, પણ તમારી સેવા મારે છોડાવી નથી. મારા વાલા આનુના પુષ્ટિ માર્ગ કેવા? આપના ઘરે મને આનંદ મળે. વૈષ્ણવના ઘરમાં જમવાનું નહીં. પત્ની કેવા લાગી, જાઓ જઈને કંઈક માગી આવો. અંતર્યામી પ્રભુની વાત કરીએ છીએ. વૈષ્ણવ ઘરે થી નીકળા, યમુના જીનો કિનારો, બાકે બિહારી નું મંદિર. એક પગથી આવીને ઉભા રહ્યા. લાઈન બંધ સાધુ સંતો માગવા વાળા ઉભા છે. એની હરોળમાં વૈષ્ણવ આવીને ઉભા છે. હવે એક શેઠ આવ્યા રથમાંથી નીચે ઉતરા અને ચાલીને સીધે સીધા બાકે બિહારી ની ઝાંખી કરવા ગયા, દર્શન કરવા ગયા. પરિણામ શું આવ્યું? આ શેઠ નો રોજ નો નિયમ કે દર્શન કરીને બહાર નીકળે એટલે પોતાની બંડીના ખીચામાં હાથ નાખે, મુઠ્ઠી ભરીને દાળિયા કાઢે અને જે માગવા ઉભો હોય એને દાળિયા આપે, બીજું કઈ નહીં. રોજનો નિયમ થઈ ગયો, માગવા વાળાને મોટી મોટી દાળિયા આપે. આ વૈષ્ણવને એમ થયું કે મારા ઘરમાં કાંઈ નથી, લાવ મોટી એક દાળિયા મળશે તો મારા છોકરા એક ટક તો જમશે. શેઠે બાકી બિહારીના દર્શન કર્યા, પછી મંદિરની બહાર નીકળ્યા. ધીમા ધીમા ડગલા માંડે, બંડીના ખીચામાં હાથ જાય, ઉભા હોય અને મોટી મોટી દાળિયા દાનમાં આપે. છેલ્લા પગથિયે આવ્યા, આ વૈષ્ણવ ઉભા છે, ખોબો ધર્યો, એક દાળિયો પણ પડવો જોઈએ નહીં. જમેલો શું જાણે ભૂખની કદર શું હોય, જમેલો શું જાણે. શેઠે બંડીમાં હાથ નાખ્યો. વૈષ્ણવ વિચાર કરે, એક દાળિયો પણ પડવો ન જોઈએ એટલે મુઠ્ઠી ભરી દાળિયા લઈ શેઠે સીધે સીધા ઓલા વૈષ્ણવના ખોબામાં પધરાવ્યા. વૈષ્ણવે ખોબો બંધ કરી દીધો. વિચાર કરે, એક દાળિયો પણ દોડાવવા નથી દેવો, ઘરે જઈને મારા બાળકોને ખવડાવું. મારા બાકે બિહારીનો આજે વ્રજની અંદર યમુનાજીને કિનારે પ્રસાદ પ્રાપ્ત થયો છે. વૈષ્ણવ ઘરે આવ્યા હતા તો પત્ની દોડતા દોડતા આવી, નાથ કઈ લઈ આવ્યા? તો કે હા. શું લઈ આવ્યા? દેવી ખોબોધર, આમાંથી એક દાળિયો પડવો ન જોઈએ. દેવીએ ખોબો ધર્યો, વૈષ્ણવે ખોબામાં રહેલા પોતાના દાળિયા એની પત્નીના હાથમાં આપ્યા. એની પત્ની દાળિયાનો ખોબો ભરી ભીતર આવી. ઓરણામાં બાળકો બે ભૂખા ટલવડે છે. બોલાવીને કીધું, આવો આજે પ્રભુ પ્રસાદ મળ્યો, દાળિયાઓ. હા, બાળકો દાળિયા મીંડા લેવા મુઠ્ઠીમાં ને ખાવા લાગ્યા, જમવા લાગ્યા. પણ પરિણામ એ આવ્યું, જ્યાં બાળકો દાળિયા લઈને જતા રહ્યા તો આ પત્નીના ખોબાની અંદર એક સોનાની પાવલી નીકળી દાળિયા ભેગી. અંતરમાં હરિ આપ બિરાજો, શ્રી કૃષ્ણ શરણમ. એક પાવલી શ્રી કૃષ્ણ શરણ સોનાની. બાળકો દાળિયા લઈને વયા ગયા. તા તો પત્ની હરખાતા હરખાતા એના પતિ પાસે આવ્યા. નાથ તમે શું લઈ આવ્યા? પતિદેવ કે એક મુઠ્ઠી દાળિયા લઈ આવ્યો, બાળકોને જમાડી દીધા. તો કે હા, પણ આજે બાકે બિહારી ઠાકોરજીએ તમારા મારા ઉપર કેટલી કૃપા કરી, દાળિયા તો મળ્યા પણ ઠાકોરજીની કૃપાથી સોનાની પાવલી મળી. જાઓ વૃંદાવનની બજારમાં પાવલી વેચી, એક મહિનો દિવસ હાલશે એટલું અનાજ આપણા ઘરમાં થઈ જશે, જાઓ લઈ આવો. ભોજનની કદર તો કોણ કરી શકે કે જે ભૂખો હોય. આજે જમેલાને સૌ જમાડવા જાય છે, ભૂખિયાની કોઈ કદર કરતું નથી. મારા વાલા, હા, જેને જરૂર નથી એને આપણે આગ્રહ કરવા જાય. પતિદેવ કેવા લાગ્યા, દેવી આપણે કોણ છીએ? તો કે વૈષ્ણવ છીએ. દ્રઢતા શું છે? તો કે વૈષ્ણવતા. તો દેવી, આ પાવલી ઉપર આપણો હક કહેવાય નહીં, આ પાવલી આપણાથી રખાય નહીં.
પત્ની કે ના આ તો ભગવાન ની કૃપાથી મળી જાવ, વેચી આવો. ના, મને શેઠે દાડી આપ્યા છે, સોનાની પાવલી આપી નથી દેવી, લાવો પારકી અમાનત છે, સાચવીને એક કોર મૂકી દો. કાલ સવારે જયારે શેઠ પાછે બાકે બિહારી ના દર્શન કરવા આવશે ત્યારે આ પાવલી મારે એ શેઠ ને પાછી દેવા જાય. શ્રી કૃષ્ણ શરણ મારે શ્રી કૃષ્ણ શરણ પારકી અમાનત હાથમાં પાવલી ની મુઠી વાયરી આખી રાત શ્રી કૃષ્ણ શરણ મમા નો નાદ થયો. મંગલ પ્રભાતે મેં કીધું ને કાલે લક્ષ્મી દો પ્રકાર કી, જો ખરી નીતિ સે ખાય એક મિલાય મેરે રામ સે દૂજી નરક લે જા. સારો પૈસો ઘરમાં આવે તો એ ખબર પડી જાય, ખરાબ આવે તો એ ખબર પડી જાય. જમવા બેસો ને અંદરો અંદર ઝઘડા થાય એટલે સમજવા જાય 10 રૂપિયા કોક ના ખરાબ આવ્યા છે. ખરાબ આવ્યા એ જ પગથિયું એ જ જગ્યા અને વૈષ્ણવ સોનાની પાવલી મુઠીમાં લઈને ઉભા પાછી દેવા માટે હક નથી એટલે નત રાખ. ફરી પાછો રથ આવ્યો, શેઠ રથમાંથી ઉતર્યા, બાકે બિહારીના દર્શન કરવા ગયા. અને રોજના નિયમ પ્રમાણે પાછો એ જ નિયમ, મોટી મોટી દાડિયા બધાને દાનમાં આપે. હવે છેલ્લું પગથિયું, છેલ્લા પગથિયે વૈષ્ણવ બેઠા ઉભા રહ્યા, સોનાની પાવલી લઈ પાછી દેવા. અને જ્યાં શેઠ દાડિયાની મુઠ્ઠી ભરી ઓલા વૈષ્ણવ ને કાલવાળાને આજે દેવા જાય એટલે વૈષ્ણવ બોલ્યા, શેઠ એક તમારી પારકી અમાનત મારી પાસે આવી ગઈ. શેઠ કહે શું? મુઠ્ઠી ખોલી, મુઠ્ઠી ખોલીને બતાવે કે શેઠ કાલે જે તમે મને દાડિયા આપ્યા ને એ દાડિયામાં એક સોનાની પાવલી મારા ઘરે. આમ હાથ ખુલ્લો છે, હાથેડીમાં સોનાની પાવલી. નમઃ પરસમે પુરુષાય ભૂયસે. હવે જો સમજવા જેવી વાત એ છે, સામે હથેળી ખોલી, હથેળીમાં સોનાની પાવલી, શેઠે મુઠ્ઠી દાડિયાની ભરી. હવે વૈષ્ણવ કયો જોઈએ? આ વૈષ્ણવ છે, સોનાની પાવલી કાલે મળી પાછી દેવા આવ્યા. અંતર્યામી પ્રભુની વાત કરીએ છીએ આપણે કે અંતરમાં બેઠેલા પ્રભુ બધું કરાવે છે. હવે આ વૈષ્ણવે એમ કીધું કે આ પાવલી તમારે પાછી લઈ જવાની છે, મારી નથી. તો હવે આ શેઠ પાવલી લઈ લે કે નહીં લઈ? આવેલા વૈષ્ણવ દાડિયા લઈ લીધા, પાવલી પાછી દેવા આવ્યા સોનાની. હવે આ શેઠ ની મુઠીમાં દાડિયા છે, વૈષ્ણવ એમ કે સોનાની પાવલી તમારી છે, આ જગ્યાએ તમે હોય તો શું કરો? અરે કોક નો સિક્કો પડી ગયો એ વાંકા વળીને લઈ લઈએ છે, કા પગ માથે રાખીને ઉભા રહી જાય, કોક જાય પછી લો. વા તારી વૈષ્ણવતા. હવે જુઓ કયો જોઈએ, પાવલી લઈ લે કે નહીં લઈ? નહીં લઈ, શું કામ નહીં લઈ? આલો એ કયો છે? આ તો પાવલી પાછી દેવા જ આવ્યા છે. આપણું સોનું કઈ ખોવાઈ જાય આપણે ચેન પડે છે કઈ? આ તો પાવલી ની વાત છે, સિક્કો સોનાના પાછો દેવા આવ્યા. હવે જુઓ અંતરમાં બેઠેલા પ્રભુ અન્ય તેના અંતર આત્માને જાગૃત કરી પાવલી પાછી દેવા આવ્યા એટલે શેઠે દાડિયાની મુઠ્ઠી આત્મા રાખીને શું કીધું? ભાઈ સાંભળ, હું ઘરેથી જયારે નીકળું છું ત્યારે મારી પત્ની મને ખાલી દાડિયા જ આપે છે ને હું બંડી ના ખીચામાં નાખું છું, લાઈનમાં બેઠા હોય ને દાડી આપું છું, એટલે મેં તો કાલ તને ખાલી દાડિયા જ આપ્યા હતા, મેં પાવલી આપી નથી, આ પાવલી તો મારા ગિરિરાજ ગોવર્ધન નાથે આપી છે, તારી જા લઈ જા. બોલ્યો ગોવર્ધન નાથ કી જય. આ પાવલી મેં નથી આપી. અંતરમાં હરિ આપ બિરાજો. જે કઈ કરો એ ઠાકોરજી કરાવે છે, યાદ રાખજો. ભગવાનનું ચોથું સ્વરૂપ સમવિષ્ટા સ્વરૂપ છે અને પાંચમું સ્વરૂપ ભગવાનનું જેને આપણે અર્ચા સ્વરૂપ કહીએ છીએ. આપણા ઘરે પ્રભુ બિરાજે. ઘણી જગ્યાએ એવો પ્રશ્ન થાય, ઘણા લોકો એમ કહે કે તમે બધા પુષ્ટિમાર્ગ શ્રી વલ્લભ વલ્લભ શું કામ કરો છો, મા પ્રભુજી તમારા માટે શું કર્યું છે? અરે ભાઈ, અમારા શ્રી વલ્લભે અમારા માટે કર્યું એવું બીજા કોઈ માટે કર્યું જ નથી. લૌકિક વ્યવહારની અંદર ભગવાનને મેળવવા તમારે મંદિર સુધી જવું પડે, સમજાય ને મારી વાત? લૌકિક વ્યવહારમાં
પુષ્ટિ માર્ગ અલૌકિક છે વલ્લભ કૃપાથી. લૌકિક માર્ગમાં ભગવાનને મેળવવા તમારે મંદિર સુધી જવું પડે, પણ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ કૃપાથી ઠાકોરજી આપણા ઘરે આવીને બિરાઈ જાય. આપણે ભગવાનના મંદિર સુધી નથી જવું પડતું, ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે પુષ્ટિપથમાં. અને વૈષ્ણવના ઘરે જેના ઘરે સેવા બિરાજતી હોય, પુષ્ટ સેવા કેટલાના ઘરે જાંગડી ઊંચી કરો જોઈએ. આહા, જાજા જણા છે, વાંધો નહીં, તો જ મારી વાત સમજાય, બાકી ઉપરથી જાહે હાથે હાથ દી. આપણા ઘરે સેવા બિરાજો તો મનમાં એમ સમજવાનું કે આ પ્રભુ અમારા ઘરે શ્રી વલ્લભ કૃપાથી બિરાજે છે. સમવિષ્ટા સ્વરૂપ, અર્ચા સ્વરૂપ ભગવાનને લાડ લડાવો. પછી ભાગવત અહીંયા કહે છે, બીજો સ્કંદ ચોથો અધ્યાય પંદરમો શ્લોક. યતઃ કીર્તનમ યતઃ સ્મરણમ યદઃ સ્મરણમ યદ ઈક્ષણમ યદ શ્રવણમ યદ અહરણયમ. કીર્તન કરવાથી તમારા પાપ ધોવાય, ઠાકોરજીની ઝાંખી કરવાથી તમારા પાપ ધોવાય, ભગવાનનું સ્મરણ કરવાથી તમારા પાપ ધોવાય, ઠાકોરજીની સેવા કરવાથી પણ પાપ ધોવાય. અને હવે ભગવાનના હૃદયમાંથી એક શ્લોક ઉત્પન્ન થયો, બીજો સ્કંદ નવમો અધ્યાય 32મો શ્લોક, જેને ભાગવતજીમાં ચતુર્શ્લોકી ભાગવત કહે છે. અહમેવાસમેવાગ્રે નાન્યાદ્યાયત સદત્પરમ. ભગવાનના હૃદયમાંથી ચાર શ્લોક ઉત્પન્ન થયા. એને બ્રહ્માને કીધા, બ્રહ્માએ નારદને કીધા, નારદજી બદ્રીનાથમાં આવ્યા વેદ વ્યાસજીની ગુફા, અને નારદજીએ વેદ વ્યાસજીને કીધું કે બધા પુરાણો લખા, પણ તમે ભગવાન રાજી થાય એવું કોઈ પુરાણ લખ્યું. એટલે ચાર શ્લોકમાંથી 18,000 શ્લોક, 335 અધ્યાય, 5,36,000 અક્ષરમાંનું ભાષાંતર, અને નામ આપ્યું શ્રીમદ ભાગવત કથા. તો મહાપ્રભુજી બોલ્યા 16 ગ્રંથમાં, સર્વદા સર્વભાવેનમ ભજન્યો રજાધિપતિ. હંમેશાને માટે સર્વદા સર્વભાવેનમ રજના ઇષ્ટનું સ્મરણ કરું. અને છેલ્લે 10મા અધ્યાયમાં બીજા સ્કંદની અંદર કહે છે, અત્ર સ્વર્ગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર લીલયા. આમ ભાગવત દ્વિતીય સ્કંદને વિરામ આપે, ગુરુ સુખદેવજી મહારાજ ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરે. આવો એ પહેલા શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. પધારે મહેમાનોનો વેરાવાડ હલાઈ લોહાણા મહાજન હાર્દિક સ્વાગત કરે છે. કોડીનાર અને જૂનાગઢથી પધારેલ મહાજનના સદસ્યો સ્ટેજ ઉપર પધારે, એમને વેરાવાડ લોહાણા મહાજન દ્વારા અહીંયા શ્રીમદ ભાગવત કથા પ્રસંગે મોમેન્ટો ભેટ અર્પણ કરવામાં આવશે. સર્વપ્રથમ કોડીનાર અને જૂનાગઢ જે મહાજનના સદસ્યો પધાર્યા છે સ્ટેજ ઉપર આવી જાય. ખાસ વિનંતી, બહેનો વિભાગમાં જે નીચે બેસી શકતા હોય તે મહેરબાની કરી આપ આસન ગ્રહણ કરજો. વડીલોને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા
કે જે નથી બેસી શકતા એને આપજો અને સહકાર આપવા વિનંતી. વેરાવળના આંગણે પ્રવાસ તીર્થની પવિત્ર ભૂમિમાં શ્રી વેરાવળ અલાઈ લોહાણા મહાજન દ્વારા સુંદર શ્રીમદ ભાગવત કથા દિવ્ય અને ભવ્ય મનોરથ આજનો ત્રીજો દિવસ અને ઉપસ્થિત માનવંતા મહેમાનોનું વેરાવળ લોહાણા મહાજન ખરા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. અને વેરાવળ લોહાણા મહાજન દ્વારા કોડીનાર લોહાણા મહાજનને શ્રીમદ ભાગવત દિવ્ય મનોરથ પ્રસંગે એક મોમેન્ટો ભેટ અર્પણ કરી સાલ ઉડાડી અને આપણે એમનું સન્માન કર્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. કોડીનાર લોહાણા મહાજન શાસ્ત્રીજીને સાલો ઢાળી અને સન્માન કરે છે. એવી જ રીતે પધારેલા મહેમાનોનો વેરાવળ લોહાણા મહાજન વતી શાસ્ત્રીજી એમનું સ્વાગત રૂપી ઉપરણું ઓઢાડી આશીર્વાદ અર્પણ કરશે. અત્રે ઉપસ્થિત જૂનાગઢથી મનસુખભાઈ પોપટ જે જૂનાગઢથી બધાયરા છે એમનું વેરાવળ લોહાણા મહાજન હાર્દિક સ્વાગત કરે છે અને મનસુખભાઈ પોપટને મહાજનવતી શાસ્ત્રીજી ઉપરણ ઓઢાડશે. જૂનાગઢ અત્રે ઉપસ્થિત મનસુખભાઈ પોપટ શાસ્ત્રીજીનું સાલો ઢાળી અને માજનનું અહીંયા સન્માન કરે છે. માજન દ્વારા આ દિવ્ય મનોરથની અંદર પધારેલ મહેમાનોનું ખરા હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન. માજન વતી શાસ્ત્રીજી સાલો ઢાળી જોરદાર મનસુખભાઈનું સન્માન કરશે. તાળીઓથી વધાવશું. અને એક ભાગવત કથા પ્રસંગે ઠાકોરજીના ચિત્રથી ભેટ અર્પણ કરશે. એની સાથે જેના નામ બોલાય તે મહેમાનો ઝડપથી સ્ટેજ ઉપર આવે. માજનવતી શાસ્ત્રીજી ઉપરણું ઓઢાડી અને એમનું સન્માન રૂપી આશીર્વાદ અર્પણ કરશે વિવેકભાઈ દવે, નટુભાઈ રાજપોપટ, સુભાષભાઈ વાઈટા, કૌશિકભાઈ સુબા, ડૉક્ટર સુરેશભાઈ વિઠલાણી, ભરતભાઈ પોપટ. આ જેના નામ બોલાય આપ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હોય તો આપને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવવા વિનંતી. જેના નામ બોલાય અને આપ અત્રે અહીંયા હાજર હોય તો આપને વિનંતી છે કે ઝડપથી, આપણે કથાનો ક્રમ પણ હજી ઘણો બાકી હોય તો આપને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી આપનું સન્માન ગ્રહણ કરો. વિવેકભાઈ દવે, નટુભાઈ રાજપોપટ, મનસુખભાઈ પોપટ અત્રે પધારી ગયા, સુભાષભાઈ વાઈટા, કૌશિકભાઈ સુબા, ડૉક્ટર સુરેશભાઈ વિઠલાણી, ભરતભાઈ પોપટ કે જેનો આજે જન્મદિવસ છે, ખૂબ ખૂબ ઠાકોરજીને દીર્ઘાયુષ્ય અર્પણ કરે. અને એની આરે બહેનોની યાદીમાં જેના પણ નામ બોલાય બહેનો આત્રે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવતા જાય. વેરાવળ અલાઈ લોહાણા મહાજનના આંગણે ચાલતી ભાગવત કથા મનોરથ તૃતીય દિવસ
અને જે કોઈ પણ મહેમાનો પધાર્યા એનું અભિવાદન વેરાવળ લોહાણા માજન ખરા હૃદયપૂર્વક કરે છે. નિર્મળાબેન ગદા, પુષ્પાબેન નથવાણી, આપ નામ સાંભળો તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા વિનંતી છે. નિશાબેન રૂપારેલિયા, ઉષાબેન તન્ના, પ્રજ્ઞાબેન પટેલિયા, મીનાબેન દેવાણી, ઉષાબેન કાનાબાર, શિશિલાબેન જીમુડિયા, દિનીબેન સિંગાડા, વિભાબેન ગાંધી, દક્ષાબેન તન્ના, જયશ્રીબેન તન્ના, પદ્માબેન મહેતા, ભાવનાબેન પોપટ, કિરણબેન રાયઠઠા, ભારતીબેન સામાણી સ્ટેજ ઉપર વધારે, સંગીતાબેન તન્ના સ્ટેજ ઉપર વધારે, અને હવે ત્રીજો સન્માનનો રાઉન્ડ આપણે શિવ વિવાહ પૂરા થયા બાદ આરતી પહેલા લેશું. અને દિનેશભાઈ રાયઠઠા અવાજ સાંભળતા હોય, દિનેશભાઈ આવો વધારો સ્ટેજ ઉપર. અત્રે ઉપસ્થિત જૂનાગઢથી પધારેલ પોપટ પરિવાર અને વડીલ એવા શ્રી ભગતભાઈ પોપટ પરિવાર, એમના સુપુત્રો મનસુખભાઈ તથા મધુભાઈ, એમના તરફથી આ ભાગવત કથાની અંદર ખુશીથી 5,151 રૂપિયા આ પ્રસંગે વેરાવળ લોહાણા મહાજનને 5,100 રૂપિયા પોપટ પરિવાર દ્વારા જૂનાગઢથી ભેટ અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વેરાવળ લોહાણા મહાજન એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ચાલો હવે છેલ્લે, અને હવે 1 કલાક કથાનો ક્રમ બાદ આપણે આરતી પહેલા સન્માનનો કાર્યક્રમ લેશું. હવે કથાની અંદર આગળ વધશું. થોડી વારની અંદર જ શિવ ચરિત્ર, શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ આપણે માણશું. લાવ ભાઈ ઉપરનો લાવ. અને ચાલુ કથાના ક્રમમાં આપણે જે સન્માન લઈએ છીએ, હું લેવા જ દઉં છું, હું ના જ નથી પાડતો કોઈ કથામાં. અને આવેલા મહેમાનોનું સન્માન કરવું જ જોઈએ, કારણ કે એનો આટલો કિંમતી સમય કાઢીને અહીંયા ભગવત કાર્યમાં લાભ લેવા આવે છે. અને આપણા આંગણે આવે એનું સન્માન કરવું એ પણ આપણી ફરજ આવે. અને એટલા માટે જ હું આ ચાલુ કથામાં રજા આપું છું અને આપતો રહીશ પણ ખરો. હા હા, સ્વર્ગ લીલા સમવેત કૃષ્ણયા. ત્રીજા સ્કંદને સ્વર્ગ લીલા કહે છે. જુઓ ઠાકોરજીનું પુષ્ટિ પ્રવાહ મર્યાદા જેને આપણે કહીએ છીએ એની સાથે સ્વર્ગ લીલાને સરખાવે છે. જમણો હાથ કહેવાય છે પ્રભુનો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા કથા 3 પ્રકારે ચાલે છે, સુતજી, સવનકજી, પરીક્ષિત અને સુખદેવજી, મૈત્રેય મુનિ અને વિદુરજી. આપણે તો એક જ સમજ્યા કે સુખદેવજી રાજા પરીક્ષિત જ કથા કરે છે. હવે ભગવાનની મને સૃષ્ટિની રચનાની વાતો કરો. ભગવાન નારાયણ, નારાયણની નાભી, નાભીમાં કમળ, કમળમાં બ્રહ્મા, બ્રહ્માના ક્રોધમાં શિવજી, અને હવે
બ્રહ્માજીના જમણા અંગમાંથી એક પુરુષ, ડાબા અંગમાંથી એક સ્ત્રીનું પ્રાગટ્ય થયું, જેને આપણે સ્વયંભૂ મનુ મહારાજ સતરૂપા નામના રાણી કહીએ. શૂન્યતામાં નવા વંશજે. તો ઘણા લોકો એમ કે આપણા પૂર્વજો વાંદરા હતા, ડ્રાઈવરની પદ્ધતિથી વાતો કરે, સાયન્સની પદ્ધતિથી, પણ નહીં, ભાગવતજીનું દર્શન કરો તો ખબર પડે આપણા વડીલો માણસ જ હતા. અહીંયા સ્પષ્ટતા છે, જુઓ સર્ગલીલામાં પ્રથમ ભાગમાં શૂન્યતામાં નવા વંશજે. મનુ મહારાજની સૃષ્ટિ, મનુ પ્રજાપતિની સૃષ્ટિ, પ્રજાત્ય ઉત્પત્તો ભાવે, હવે પ્રજા ઉત્પન્ન કરો. સાંભો મનુ મહારાજ સતરૂપા રાણી, હવે એને ત્યાં પેલા વેલા ત્રણ દીકરીનો જન્મ થાય છે, આકૃતિ દેહુતિ ને પ્રસૂતિ. બે દીકરા છે, ઉતાનપાદ અને પ્રિયવત. મનુ મહારાજ દીકરીઓના વિવાહ કરે. આકૃતિ રુચિ મુનીશ્વરાના, આકૃતિ નામની કન્યા રુચિ નામના મુનીશ્વર સાથે પરણાવે, પ્રસૂતિ નામની કન્યા અત્ર મુનિ સાથે પરણાવે. હવે તો આ દીકરીના લગ્ન કર્યા ત્યારે શરત વાળી વાત થઈ છે. જે આપણા બાપ દાદા દીકરીઓને પરણાવતા, તો અત્યારે જેમ પ્રોપર્ટી મિલકત જોઈને છોકરાઓને પરણાવવામાં આવે છે, પેલા વેલા છોકરાની લાયકાત જોઈને છોકરી આપવામાં આવતી. દીકરો કેવો વિલ પાવર વાળો છે. અત્યારે પ્રોપર્ટી, બંગલા, મોટર, ફર્નિચર, એ થોડી વાર પછી વાત કરું. શિવજીના લગ્ન આવવા દો, અત્યારે તમે કેવા ઠેકાણે પરણાવો છો. અને હું તો છડે ચોક પોલીસ રઘુવંશી નો ગોર છું, મારા રઘુવંશી કોઈ દી ક્યાંય ન ડરે તો હું તેનો ગોર છું, હાવ ન ડરું. હા, પુત્રિકા ધર્મમાં. જો મુનિ મહારાજ ને દીકરી પરણાવી એટલે મનુ મહારાજે શરત કરી કે તમારે ત્યાં દીકરી પરણાવું એક શરતે, પણ એ દીકરીને જે દીકરો જન્મે મારો વારિસ કહેવાય. જુઓ, એટલે જેને દીકરા ન હોય એ ટેન્શન નહીં લેતા. દીકરીઓ હોય ને, હું તો કહું કે દીકરીઓ હોય ને જેના ઘરે, એ માણસ અતિ ભાગ્યશાળી કહેવાય. હા, દીકરીનો બાપ અતિ ભાગ્યશાળી કહેવાય. દીકરી સાક્ષાત લક્ષ્મી છે. આપણને એમ થાય દીકરો જ જોઈએ દીકરો. અરે ભાઈ, અહીંયા એમ કહે છે કે દીકરીનો દીકરો એ નાનાનો વારિસ કહેવાય. શ્રાદ્ધ વિધિ કરવા જાવ ને ત્યારે બેનનું પાણી રેડવામાં આવે, માસીનું પાણી આવે, મામાનું આવે, દીકરીનું આવે, જ્યાં જ્યાં બ્લડ અડે ને બધાનું પાણી આવે. ચિંતા નહીં કરવાની. અને અત્યારે તો મને બહુ ગમે, દીકરીઓ સ્મશાને આવે, દીકરા ન હોય, ભાઈ ન હોય, દીકરી મા બાપને અગ્નિદાહ આપે, અને હું તો ન્યા સુધી એમ કહું કે હરાવાય બેહાય જાઓ છૂટ. હા, મન મક્કમ હોવું જોઈએ આપણું. દીકરી દીકરો જ છે. અને ઘણી વાર એ વાત ના સમજાય, ઘણા વડીલો એમ કે દીકરીનું પાણી પૂગે નહીં. આપણા રઘુવંશી બરોબર છે, દાદા જસરાજની મનાય છે. આપણા વડીલો દીકરીના ઘેરે જતા ત્યારે કોથરો ભેગો લઈ જતા, કાસાની વાટકી દાનમાં દે એટલે એમાં ન જમતા. બરોબર, પણ એ દીકરી આપણા ઘરે હોય ને રસોઈ બનાવી દે તો આપણે એમ કહેવાય કે તારું ભૂખ છે નહીં, બનાવતી નહીં. અને મા બાપ ગુજરી જાય ત્યારે દીકરી આવીને એના મોઢામાં પાણી નથી આપતી. જો એ મરણના ટાઈમે એ ખોડિયાને પાણી ભૂગી જાય તો પછી ભગવાનના કાર્યમાં પાણી પહોંચે પહોંચે ને પહોંચે જ છે. મારા અને મા બાપના ઘરે પ્રસંગ થાય ને એમાં દીકરી અડધી ભાગીદાર હોય. જો આ સપ્તાહવાળા પાટલા યજમાનો ખાસ યાદ રાખજો, તમે જે પાટલા પોથી રાખી છે ને તમને અરખ નહીં હોય ને એટલી તમારી ફઈને તમારી બહેનોને અરખ હશે. હા, દીકરીઓને અરખ બહુ હોય કથાનો. પોતાના પપ્પાના ઘરે પ્રસંગ થાય. અને હાવ હાચું કહેજો બહેનો, તમારા પતિદેવ કદાચ તમને 5000 સાડી લઈ દે તો કેટલી વાર પહેરો? એક કે બે વાર. અને તમારો ભાઈ ગરીબ હોય ને 200 સાડી લઈ દે તો કેટલી વાર પહેરો? આ બાજુ જોજો બધા આમ આમ કરે, 5 પહેરી. અને પહેરો ત્યારે હું બોલો, મારા ભાઈએ લઈ દીધી છે. હા, હું નથી કેતો, જો ભાગવતજી કહે. પુત્રિકા ધર્મમાં શ્રીતયે, દીકરી દીકરો જ.
છેલ્લે દેહોતી નામની કન્યા બાકી છે, પરણાવી છે. બ્રહ્માજીને વાત કરી, મહારાજ મારી દીકરીના વિવાહ ક્યારે કરવા? તો કે સુંદર મજાનો એક પુરુષ મળવો જોઈએ. બ્રહ્માજીના 10 પુત્રો કીધા, જેને આપણે કર્દમ નામના એક ઋષિ કહીએ. બિંદુ નામનું સરોવર છે, કર્દમ નામના ઋષિ. કર્દમન કાયા છે કાચની પૂતળી. ગરુડે ચડી ગોવિંદ આવ્યા, કર્દમની ભક્તિ જોઈ પ્રસન્ન થયા, આંખમાંથી જલનું બિંદુ પડ્યું, જેને આપણે બિંદુ સરોવર કહીએ. સિદ્ધપુર પાટણ માતૃ ગયા. હમણાં એ બાજુ પણ ઘણા કામ કરી આવ્યો છું. છેલ્લે હમણાં દિયોદરમાં જલારામ બાપાની પ્રતિષ્ઠા કરાઈ આવી. હવે જલારામ કથા કરવા જાવી છે. માતૃ ગયા સિદ્ધપુર પાટણ. કર્દમ ઋષિ ભગવાનને કહેવા લાગ્યા, એક પત્ની જોઈએ છે કે જે બુઢાપામાં તમારી ભક્તિ ન છોડાવે. જો વાત સમજો, યુવા વર્ગની વાત નથી, અત્યારનું યંગ જનરેશન લગ્નને તો મજાક સમજે છે. એનામાં પીડતા નથી, એનામાં સહનશીલતા નથી. તો એવા બાળકો પાસે તમે તમારી સેવા કરી અપેક્ષા રાખી શકો ખરા? કર્દમે આંગણું સજાવ્યું છે. દેહુતી રથમાં બેઠા સ્વયંભૂ મનુ મહારાજ, શત્રુપા રાણી, સરસ્વતી નદીને કિનારે તરફ બિંદુ સરોવર આગળ વધ્યા છે. દેહુતી બેઠા બેઠા વિચાર કરે કે આને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. કર્દમ વિચાર કરે કે પરણું ખરા, પણ પરીક્ષામાંથી પસાર થાય તો. મહારાજ પધારો, તમારું અહીંયા સ્વાગત. હવે જુઓ, દીકરી પરણાવવાનું નક્કી કરી લીધું. મેં કીધું ને, આપણી જેમ ફર્નિચર ન જોયું, બંગલો ન જોયો, પાર્કિંગમાં ફોર વ્હીલ ન જોયું. અહીંયા ત્રણ વસ્તુનો ઉલ્લેખ છે ભાગવતજીમાં પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ. પેલા તો આંગણામાં એક નદી વહન કરે, સરસ્વતી નદી. પેલાના સમયમાં 12 મહિના નદીના વેણ ચાલુ રહેતા. નદીને જોઈ નક્કી કરી લીધું કે દીકરી અહીંયા જ પરણાવાય. બીજી વાત, જ્યાં પાણી હોય ત્યાં વૃક્ષ હોય, વૃક્ષ હોય ત્યાં ફળ હોય. આંગણામાં કેળા ચીકુ સફરજનના વૃક્ષો જોયા એટલે નક્કી કરી લીધું કે દીકરી અહીંયા જ પરણાવી. ને ત્રીજું અદ્ભુત દ્રશ્ય થયું. એક થાળી છે અને થાળીની અંદર એક તરફથી સિંહ આવ્યો, એક તરફથી ગાય આવી, બે જણા એક જ થાળીમાં જમીને જુદા પડ્યા. અશક્યને શક્ય કરે, જુઓ. એટલે આ જોઈને તો સાવ નક્કી કરી લીધું કે દીકરી અહીંયા જ પરણાવી. જલ જોઈ નક્કી એટલા માટે કહ્યું કે મારી દીકરીને ક્યાંય છેટે પાણી ભરવા જવું પડશે નહીં. અત્યારે મમ્મી જાય ને ઠેકાણું જોવા, રસોડામાં જોઈ આવે ને, ઊભું રસોડામાં ગેંડીમાં પાણી આવે જ કે નહીં? કારણ કે એને ખબર છે કે એની દીકરી બેડું ભરવા જઈ નહીં હોગી. એટલે પછી વૃક્ષ ફળો છે. હમણાં તો એક જગ્યાએ વાસ્તુમાં બેને તાયતામાં ગાગર તો ઉપાડી લીધી, પણ આખી વૈરી હતી પાણીની. પછી મેં કીધું બેનને કળશ મૂકો, કે હાથમાં પૈસા આપો, બેનથી બોલાવો નહીં, આખી ગાગર પાણીની વૈરી હતી ને, કોઈ દી ઉપાડી તો ન હોય. એ કે દાદા પૈસા ન જ જોતા, એમ કહો નહીં કે હું ટ્યુબ મગાવી લે એટલે લગાડી લઉં. એ ક્યાં આવ્યા, વાહ કળશ પધરાવો, વાહ. બીજું એ જોયું, ફળ ઉગ્યા છે, જમાઈ કઈ કમાય કે ન કમાય, મારી દીકરી ભૂખી રહેવાની. અને ત્રીજું આ હું, થાળીની અંદર એક કોરથી ગાય આવે, એક કોરથી સિંહ આવે, એ શું હોય છે? અહીંયા એમ દર્શાવે કે અહીંયા રહેનારની હિંસક વૃત્તિ છે નહીં, ઝઘડાળુ સ્વભાવ નથી. દીકરી પરણાવી હોય ને ત્યાં પેલા સ્વભાવ જોઈ લેવાય. હું ખાલી જો માર્મિક ટકોર કરું મારા રઘુવંશી સમાજને, તમારો ગોળ થાય એટલે કહી શકું સારસ્વત બ્રાહ્મણ, અને કડવી દવા મા બાપ જ પાય, બીજા કોઈ ન પાય. તમારા મનમાં સમજી જવાનું, હું એક વસ્તુનું નામ આપી દઉં, હિંસક સ્વભાવ નહીં. એટલે જ્યાં દીકરી પરણાવી હોય ત્યાં પેલો સ્વભાવ કેનો જોવો, તમારા મનમાં સમજી જાઓ. ગાય છે ને આપણી દીકરી છે, હવે સામેથી કોણ જમીન વયું ગયું હોય, તમે મનમાં સમજી જાઓ. એ સ્વભાવ પેલા જોઈ લેવાય. એટલે તો શ્રી વલ્લભે કીધું, સ્વભાવે વિજયતે ભવા, હાવ કડી છેલ્લે રાખી લ્યો. આસનિયા ઉપર બેઠા નહીં, હાથ રાખ્યો, ફળો ખાધા નહીં, મુનિ મહારાજને ખવડાવ્યા. દેહુતીના વિવાહ કર્દમ સાથે થયા. કામક નામનું સૌરભ વિમાન, દાસ દાસી નોકર ચાકર બધા એમાં સેવા કરે.
રાજાની દીકરીને આનંદ આપવા પેલા વેલા ઠાકોર ભગવત કૃપાથી નવ દીકરીઓનો જન્મ થયો, જેને આપણે નવદા ભક્તિ કહીએ. જો ભગવાનના જન્મ પેલા દીકરીઓ જન્મે છે અને દેહોતીને એક દીકરો જ રહે છે. શાલિગ્રામ નારાયણની પૂજા કરવા લાગ્યા, 108 તુલસી પત્ર લીધા. ઓમ વિષ્ણવે નમઃ, વષ્ટરાય નમઃ, ભૂતકૃતે નમઃ, ભવાય નમઃ, ભવાત્મને નમઃ, પરમાત્મને નમઃ, મુક્ત પરમાય નમઃ, વિષ્ણુ સહસ્ત્ર નામ. અને છેલ્લું જ્યાં પત્ર અર્પણ કરે, તાતો દિવ્ય પ્રકાશ થયો, નારાયણ નારાયણ નારાયણ. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. આવેલા ભગવાન કેવા લાગ્યા, માં જો શબ્દ ધ્યાન સે સુનિયે મેરે. ભગવાન આવીને કીધું, માં તારી પૂજા ભક્તિ થી પ્રસન્ન થયો, વરદાન માંગલે. માં કેવા લાગ્યા, પ્રભુ વરદાન આપવું હોય તો દીકરો જોઈએ છે. મમ ગૃહે પુત્ર. ભગવાન કહે, માં તારા 7 જન્મમાં દીકરાનું સુખ નથી, બીજું કઈક માંગ. માં કહે, નહીં જોઈએ તો દીકરો જ જોઈએ, બાકી તમે ખોટા, તમારી ભક્તિ ખોટી, હવે કાલથી પૂજા બંધ કરીશે નહીં, કરવાય નહીં દો. ઠાકોરજી કહે, માં એમ માં દેહુતી, તારી પૂજા ભક્તિથી પ્રસન્ન થયો, માગી લે શું આપું. માં દીકરો નહીં માગતી, તારા ભાગ્યમાં દીકરો નથી. ના લબ્ધતે પુત્ર પરમ સુખ, શંકરાચાર્યજી કહે છે. આપણે એમ સમજાય, પુત્રાર્ધ્ય લબ્ધતે પરમ સુખ, નહીં ન લબ્ધતે. જે દીકરામાં તમે સુખ ગોતવા જાઓ છો, એ કલિયુગમાં દીકરામાં તમને સુખ જોવા મળશે નહીં. યા પરમ વિદિતા, જે દીકરીને તમારી નથી કહેતા, એ દીકરી સાસરે જાય તો એમ કે મારી મમ્મી મારા પપ્પા. હવે દીકરી પરણાવી દીધી તો તમે એને વાલા લાગો છો. જેને તમે તમારો ગણો છો, એ પરણીને છઠ્ઠે મહિને નોખો થાય તો વાલા કોણ લાગે, દીકરી લાગે કે મનમાં હમ જો બોલતા નહીં, લાઈ ચાલુ છે. યા પરમ, જ્યાં તમે સુખ ગોતવા જાઓ ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ ગોતવા જાઓ ત્યાં સુખ છે. અને જીવનમાં દુઃખ આવે ને તો સુખની અનુભૂતિ થાય. બાળાના મકાનમાં રહેતા હોય ને તો ઘરના બંગલાની કદર થાય, બાકી ડાયરેક્ટ મળે તો ન થાય. માં બીજું કઈક માંગી લે. દેહુતિ કે, પ્રભુ તમે શું બોલો છો, યત પ્રસન્નમ મસ્તુ તત વરદા ગૃહ, શું આપવા આવ્યા છો પ્રસન્ન થઈને. માં કઈ, દીકરો જોઈએ. ઠાકોરજીને માં કે, તમે ના પાડો પણ તમે મને શું કઈને બોલાવો છો. ભગવાન કે, માં કઈને બોલાવું છું તો. દેહુતિ કે, મહારાજ હવે મારે દીકરો વરદાનમાં નથી જોતો. ઠાકોરજી કે, ન્યાલ થયા, હમણાં કઈક બીજું માંગશે, પણ આ બીજું માગે ખરા, દીકરો નથી જોતો. ભગવાન કે, તો માં માગી લે, સ્વર્ગ સુખ પરાભવ લક્ષ્મી તન્યો ચરણ ગૃહ, માં તને સ્વર્ગમાં લઈ જાઓ, લક્ષ્મીજી તારા ચરણ દબાવે. માં કે, એવું કઈ નથી જોતું પણ તમે મને શું કઈ બોલાવો. ઠાકોરજી કે, માં તો. દેહુતિ કે, સાંભળો, મારા ભાગ્યમાં દીકરાનું સુખ ન હોય તો ન જોતો, પણ જગત તાત જગદીશ્વર શ્રી હરિ નારાયણ ઠાકોરજી જો મને માં કહીને બોલાવતા હોય તો બીજો દીકરો નહીં, ભગવાન તમે જ દીકરો બની મારા ઘરે પધારો. નારાયણ મેરે ઠાકોર, આપ હી બેટા બન કરા જાઓ, તમે જ દીકરો બની આવો. ભગવાન સતત બધું થઈ ગયા. માં કહી, પ્રભુ શું કયો છે. ઠાકોરજી કે, માં સાંભળ, હવે ક્યાંય વરદાન દેવા જાઓ તો માં નહીં કહું, નમાતૃ મુખ ઉચ્ચારણ હું માં નહીં કહું. દેહુતિ કેવા લાગ્યા, પ્રભુ તમે શું કામ માં નહીં કહો. ઠાકોરજી કે, તારા જેવી હવ દીકરો કરીને રાખે તો પછી ઉપર શું થાય. દેહુતિ કે, બીજાનું જે થવું એ થાય, મારા ઘરે પધારો. કાર્તક મહિનો 5મી તિથિ, હાલાય લોહાણા માજન વેરાવળ, ચાલતી ભાગવત કથા, આવો ભગવાનનો પહેલો જન્મ કરાવી અને પછી શિવ ચરિત્રને જાણીએ. શું કહે, મંગલ મંગલ શુભ દિન ગાયો, મંગલ મંગલ બધાય. હા
માતા રાટે ઘડિયાળી ઉભી રહી. બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ માં દેહુતીના ઉદર થી ભગવાન જન્મ લે. અને જા ભગવાન જન્મ લે તો શ્રી વલ્લભ ને પ્રભુ નું દર્શન કેવું થાય વેરાવલ માં. હાલો જય જય જલારામ. અને એવા ભગવાન પ્રગટ થાય શ્રી વલ્લભ વધાઈ ગાતા અષ્ટ સખાઓ શું કહે. જય હો ભીને ભાગવડે, પિતાજી કરદમ પાસે આવીને કહે, બાબા જો 5 વર્ષના નારાયણ માતૃ ગયા સિદ્ધપુરમાં માતા પિતાને તારવાની વાત કરે છે. જુઓ દીકરા કેવા માંગજો, એક હોય તો ચાલશે, નહીં હોય તો ચાલશે, પણ એવો દીકરો માંગજો કે મા બાપ ને નર્ક માંથી પાછો સ્વર્ગમાં લઈ આવે. આના કરતા ન હોય તો સારું, ઘણી જગ્યાએ બોલાઈ જાય છે કે આના કરતા ભગવાને ન દીધા હોત તો સારું. પાંચ વર્ષના નારાયણ કહે, કર દમન કાયા છે કાચની પૂતળી, આમ નામ વિખરાઈ જશે. આ કાયાનું કોઈ દી અભિમાન ન કરાય, એક સમયનું અભિમાન ન કરાય. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ.
મેં કાલે કીધું હતું આપણું સન્માન થાય તો આપણે એમ નહીં સમજવાનું કે મારું થાય છે, એ તમારા સમયનું સન્માન થાય છે. અહીંયા તમે મને હાર કરાવો તો મારે ના સમજાય કે કેતનભાઈ ને હાર પર નહીં, વ્યાસપીઠ નું સન્માન. આપણે આપણું સમજીએ છીએ એટલે સરવાળે આપણે દુખી છીએ. આ હાર છે ને ધારે એ કરાવે મારા વાલા. હા એક હાર વહી હૈ જો મેરે ઠાકોર કે ગલે કી શોભા બડા રહેતે હૈ. એક હાર ભગવાન ના મંદિર માં પણ ચડે છે, ભગવાન ના કંઠ માં શોભે છે. એક હાર વરરાજા ની ડોક માં પણ હોય છે ને એક હાર એક મૈયત ની ડોક માં પણ હોય છે. સબની ડોક માં ફરક છે. એક માં હસી છે, એક માં આનંદ છે, એક માં દર્દ છે, અને એક માં જે દર્દ આપે એનાથી મુક્તિ ના માર્ગે લઈ જવાની તાકાત. નમઃ પરસ્મૈ પુરુષાય તુભ્યમ. જ્યારે જ્યારે કાયા શરીર નું અભિમાન કરશો ત્યારે સમજો કે કાયા નષ્ટ થવા લાગશે. સંખ્ય શાસ્ત્ર માં કપિલ નારાયણ કહે છે, પિતાજી નિવૃત્ત બનો. કેમ બનવું? નવ દીકરી નો બાપ કોઈ દી નિવૃત્ત બની શકે? એક દીકરી હોય તો વિચાર કરીએ, પરણાવી ક્યારે? દીકરીના મા બાપે ચિંતા નહીં કરવાની. અત્યારના સમયમાં દીકરાના મમ્મી પપ્પા ચિંતા કરજો. હા ભાગ્યશાળી હોય ઠેકાણું મળે ને તો કરી લેજો. બ્રહ્માજીના નવ પુત્રો સાથે નવ દીકરીઓનો વિવાહ થયો. નારદજી અવિવાહિત છે, બ્રહ્મચારી. કરદમ વનમાં ગયા. હવે ઠાકોરજી મા પાસે આવ્યા છિતપુર પાટણ. માતૃ ગયા સરસ્વતી નદી. આ સરસ્વતી ની તો 100 ધારાઓ છે, આપણે એક જ જોઈએ છે. 100 ધારાના નામ મારી પાસે છે. એક માતૃ ગયા સરસ્વતી નદી ત્યાં. બીજી સરસ્વતી ક્યાં? અહીંયા ત્રિવેણી પ્રાચી. કાલે આવશે ભાગવત 4 સ્કંદ 19 અધ્યાય 1 શ્લોક. બ્રહ્મ વિદ્યા સરસ્વત્યાણ. માં દેહુતી નો હાથ પકડ્યો છે મારા નારાયણ. ભાગવત 3 સ્કંદ 25 અધ્યાય 11 શ્લોક છે. ભગવાન માને પીપળાના વૃક્ષની ઉપર બેસાડે છે, ઓટલા ઉપર. જગત જેના ચરણ પકડવા ઝંખે છે. ઈ સાંખ્ય શાસ્ત્રમાં ભાગવતજી કહે છે, ભગવાન વેદવ્યાસજી સુખદેવજી કહે છે, જેને તમે પગે લાગવા જાઓ છો એ ઠાકોરજી આજે માના ચરણમાં બેઠા છે. ભાગવત તૃતીય સ્કંદ 25 અધ્યાય 11 શ્લોક. તંત્વા ગતઃ શરણ શરણ્યે સ્વભૃત્યા સંસાર તરો કુઠારમ જિજ્ઞાસાય પ્રકૃતિ પુરુષસ્ય નમામિ સત્ય વિદ્યમ વસિષ્ઠયમ. તંત્વાગતઃ શરણ શરણ્યે 11 શ્લોક 25 અધ્યાય તૃતીય સ્કંદ. માં ના પાડે, દીકરા જગત તારા ચરણ ની અપેક્ષા રાખે છે, તું મારા ચરણ માં બેઠો છે. અરે માં તારા રોડ માંથી કેમ છૂટું? તારા રોડ માંથી કેમ છૂટું? 9 મહિના તે મારી સાર સંભાળ લીધી, તને તે મને તારા ઉદર માં સ્થાન આપ્યું. યાદ રાખજો મારા રઘુવંશી સમાજ, એક સારસ્વત બ્રાહ્મણ તરીકે હું કહું છું, જગતમાં તમે બધાના ઋણમાંથી છૂટશો, પણ તમને જન્મ આપેલા મા બાપના ઋણમાંથી તમે નહીં છૂટી શકો કોઈ દિવસ. એક ચૈત્ર મહિનો છે, પિતૃ માસ છે. મારા સમાજ ગેરમાર્ગે જતો હોય તો સદમાર્ગે લઈ આવવાની એક સારસ્વત બ્રાહ્મણ તરીકે મારી ફરજ. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે, મારા યજમાનોને, મારા રઘુવંશી સમાજને, મારા જસરાજના લાડકવાયાઓને, જલારામના લાડકવાયાઓને, કે જીવતા મા બાપ ની સેવા કરી લેજો મારા વાલા. હા મયરે પીપળે ઘડા ઠલવવાની જરૂર જ નથી. હા જીવતા મા બાપ ની સેવા કરજો. મારા ઠાકોરજી કહે, માં મોઢેથી બોલું, માં સાથે નાનપણ સાંભળે, મોઢપણ ની માયા મને કડવી લાગે કાગડા. મારા રામ કહે છે, રઘુવંશી શ્રેષ્ઠ.
મારા અવધપતિ રામ કહે છે કે કાયા ચામડીના ચપ્પલ બનાવી પગરખા બનાવી તમારા ચરણમાં પેલાવું તો હે કૌશલ્યા દશરથ, હું તમારા ઋણમાંથી છૂટતો નથી, છૂટવાનો નથી. આપણને ઘરનાઓને એમ થાય કે મારા ઘરમાં બાળક જન્મું, પણ નહીં, જન્મ આપનારી સ્ત્રીને ખબર હોય કે બાળકનો નવો જન્મ નથી થતો, એ માનો નવો જન્મ થાય છે ઘરમાં. નવ મહિના એ પણ કહી દઉં મારા વૈષ્ણવને, મહિના પછી નર્ક કેવું છે સ્વર્ગ કેવું છે આપણે જોયું નથી. મેં કાલે કીધું હતું કે પુષ્ટિ માર્ગમાં તમે હરિભક્ત હોય કે વૈષ્ણવ બનો, જ્યારથી તમારી ડોકમાં કંઠી આવે ત્યારથી તમારા મારા માટે મોક્ષના દરવાજા ખુલી જાય છે વલ્લભ કૃપાથી. હા, અને એમાં જેનું પિંડદાન થઈ જાય અને પાછું કોઈના શરીરમાં આવવા પણ રહેતું જ નથી, શાસ્ત્ર રાખે ને ઉડી જાય. જગતગુરુ શંકરાચાર્ય કે પુનરભિ જન્મમ પુનરભિ મરણમ પુનરભિ જનની જઠરે શયનમ. વારે વારે કહું છું, દીકરો ગણો શાસ્ત્રી ગણો, એક જ વાત, આપણને આપણું કર્મ નડે, એક ઈર્ષા નડે, યાદ વેશે એના બીજાનું જોઈને આપણે સારું નથી થતું. નવ મહિનામાં જો શ્રી વલ્લભ કહે છે કે માના ઉદર ની અંદર જે નવ મહિના આપણે રહ્યા છે ને એ નર્ક છે. ગરુડ પુરાણ માં લખ્યું વૈતરણી નદી એટલે લોહીની નદી, હાટકાના છીપરા એ માના ઉદર માં છે આપણી હારે, અને એમાંથી જીવ પ્રાર્થના કરે કે હવે પ્રભુ મને બહાર કાઢો લઈ જાઓ. ત્યારે ઠાકોરજી કે લઈ તો એક શરતે જાઓ કે જન્મ આપ્યા પછી તારું કર્મ કયું. જીવ જવાબ આપે શ્રી કૃષ્ણ શરણમ. પણ જ્યાં આપણે જન્મ લઈને આવ્યા હતા મારા વાલા બધું ભૂલી જાય. આવો ચૈત્ર મહિનો છે, બે કડી ગુનગુનાવી તમને સિંહ વિવાહનો આનંદ કરાવું સાચા મનથી. આ લોહાણા માજન વાડીની અંદર ચાલતી હાલાય લોહાણા માજન દ્વારા ભગવત કથા સમૂહ અંતરના આત્માથી ચૈત્ર મહિનો છે, ત્રીજની તિથિ છે, આવો આપણે આપણા પિતૃઓને શ્રદ્ધાંજલિ આપી આપણા મા બાપને યાદ કરીએ. શું કહીએ? ભૂલો ભલી બેઠેલી દરેક વ્યક્તિ તમારી માને યાદ કરો, તમારા પિતાજીને યાદ કરો, એમાંના ઋણમાંથી છૂટવાનો પ્રયત્ન કરો. બધું મળે મારા વાલા મા બાપ ના જડે. અંતકરણ ના ભાવ થી ફોટામાં બેઠેલા મા બાપ, તમારા ભાઈ, તમારા દાદા દાદી, તમારા ઘરમાંથી જે ગુજરી ગયા એને યાદ કરી શ્રદ્ધાંજલિ આપો. સાચી શું કહી? બીજું બધું માને ભૂલે છો આપનારી માને યાદ કરો, તમારા જન્મદાતા પિતાજીને યાદ કરો. મારા નારાયણ ચરણમાં બેઠા મા દેહોતીના શરીરમાંથી ધીમે ધીમે જલની ધારાઓ નીકળવા લાગી. તત્વાગત શરણ શરણીએ પ્રકૃતિ પરમાનેહ સ્વયં. હે માં, તારા ઋણમાંથી કેમ છૂટું? જો મારા વાલા યાદ કરજો, જાહેરમાં પ્રેમ કરે ને એને માં કહેવાય, પણ પોતાનું બાળક ન બગડે ખાનગીમાં પ્રેમ કરે ને એનું નામ બાપ કહેવાય.
જાહેર માં પ્રેમ માં કરે, ખાનગી માં પ્રેમ બાપ કરે, આંખ થી રડે એનું નામ માં છે અને અંતર થી રડે ને એનું નામ બાપ છે. આજના સંતાનો યાદ રાખજો, જયારે જયારે બાપની આંખમાં પાણી આવે ત્યારે સમજજો કે આ ધિક્કાર છે આ જન્મને. એક વચન પાળવા મારા રામ મારા રઘુવંશીઓ, 14 વર્ષ વનમાં જાતા હોય તો આપણે 4 મહિના મા બાપ ને છેલ્લે ના હાચવી હકીએ. વચન પાળવા મારા રામ વન વિકટ માં જય વસ્યા. અંતર થી મા રડે, જાહેર માં મા રડે છે, અંતર થી બાપ રડે છે. શું કહી, અંતર થી શ્રદ્ધાંજલિ આપો વાડી માં અત્યારે. અગણિત છે ઉપકાર ના એક દી ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ભૂલશો. એક તમારું બાળક તમારી પાસે માન સન્માન ની અપેક્ષા રાખે તો 70 વર્ષના તમારા મા બાપ તમારી પાસે માન સન્માન ની અપેક્ષા ન રાખે? આજે સંતાન બની આવ્યા છે, સેવા કરવાનો ભગવાને અવસર આપ્યો. આજે ક્રમે ક્રમે અવતાર પ્રાગટ્ય જન્મ લેવો ને અવતરણ માં ફરક છે. હું કૃષ્ણ જન્મ માં કહીશ, અવતાર કોને કહેવાય, અવતરણ કોને કહેવાય, જન્મ કોને કહેવાય, પ્રાગટ્ય કોને કહેવાય. તમને એમ છે આજે હર કોઈ માને કે પોતાનો દીકરો શ્રવણ બને એની સેવા કરે? નહીં મારી દીકરીઓ, યાદ રાખજો, જો તમારે તમારા બાળકને શ્રવણ બનાવવો હોય તો કેતનભાઈ ના શબ્દો યાદ રાખજો, પેલા તમે તમારા ધણીને શ્રવણ બનાવતા શીખો. મારી દીકરીઓ, આ તમારા પતિને શ્રવણ બનાવો. એને એમ કહો કે પેલા માં પેલા બાપ પછી પરિવાર. આજે દીકરીઓ અફસોસ સાથે મારે કહેવું પડે છે, એક બાપ તરીકે કહું છું, આજ કોઈના મા બાપ જુદા ન થતા, સાસુ સસરા જુદા થાય. ધિકાર છે આવા સંતાનોને. જે જે ઘરમાં મા બાપની આતરડી રોસે એ પરિવાર કોઈ દી સુખી નહીં થાય. તમારી માની આંખમાં પાણી ના આવવું જોઈએ, તમારા બાપની આંખમાં પાણી ના આવવું જોઈએ. મારા ભગવાનની સેવા નહીં કરો તો ચાલશે? તમારા માતાજીને તમે 5000ની સાડી પછી ચડાવવા જાઓ, ઓટલા વાળી માને પેલા રાજી ના કરો, ઉમરા વાળી ઘરની માને પેલા 500ની સાડી લાવી દો તો મંદિરની માં સાડી પહેરશે, બાકી નહીં પહેરે. હા, યાદ રાખજો મારા શબ્દોને. શું કીધું? કાઢી મુખેથી કોણીઓ પોતાના સંતાનોની ઈચ્છા પૂરી કરે એનું નામ બાપ. લાગણી થી માં નવડાવે, માગણી થી બાપ નવડાવે. ઘરનું ગૌરવ વધારે એનું નામ માં કીધું છે, અને તમારા પરિવારનું ઘરનું અસ્તિત્વ ટકાવે ને એનું નામ બાપ કીધું છે. કાઢી મુખેથી કોડીઓ મોમાં દઈ મોટા કર્યા. આપણે જયારે જમતા નતું આવડતું ત્યારે ઈ ભગવાન માના હાથે તમને ને મને કોડિયા જમાડવાનું કહે છે, ને ઈ માના કોડિયા જમીન મોટા થયા. અંતર થી શ્રદ્ધાંજલિ આપો. અહીંયા બેઠા બેઠા તમારા મા બાપ જે ગુજરી ગયા એને પ્રાર્થના કરજો કે અમારી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો મારા વાલા, ભાગવતજી ની સામે. હા, શું કીધું? સંતાન થી સેવા ચાહો, સંતાન છો સેવા થી
જ્યારે આપણો જન્મ થયો એ માએ આપણી પથારી સાફ કરવામાં ક્યાંય સોગ નથી અનુભવ્યું. પોતે ભીનામાં સુવે, બાળકને સુકામાં સુવડાવે, એ માએ તમને બાળપણમાં ચોખા રાખ્યા તો બુઢાપામાં એ મા બાપની તમે પથારી ચોખ્ખી ના કરી શકો. એ મા બાપે તમને નાનપણમાં કોડિયા દીધા તો બુઢાપામાં તમે નહીં દઈ શકો. એ મા બાપે તમને નાનપણમાં હાલતા શીખડાવ્યું તો બુઢાપામાં એક કથામાં તમે મોટરસાયકલ ઉપર લાવી ના શકો તો ધિક્કાર છે તમને. આજે મા બાપને હાજી જીતી કરવી પડે, બેટા 100 રૂપિયા દે, કથામાં જવું, મંદિરે જવું, એ વાપરે તો તમારા માટે વાપરે. જે ઘરમાં મા બાપને માગવું પડે સંતાનને ધિક્કાર છે મારા વાલા. હા, અહીંયા સંકલ્પ કરજો કે જીવતા સેવા કરશું, એની પથારી ચોખ્ખી રાખજો, એને જમાડીને જમજો, અને જે દીકરા હોવ આવી સેવા એના ઘરમાં મા બાપની કરશે પથારીમાં, અને મા બાપ જીવતા સેવા લઈને મરે તો ગેરંટીથી ભાગવતની ગાદીએથી કહું છું મારા રઘુવંશી સમાજને, જીવતા જે પથારીમાં સેવા કરી લેશો એ મા બાપ પાછળ તમારે ભાગવત કરવાની પણ જરૂર નથી. જાઓ જીવતા સેવા કરો. જીવતા જગત જાણે નહીં મયરે પીપડે ઘડા ઠલવે, ગોલણ ગાડા ભરશે. જીવતા સેવા કરો. આજે નત કરતા ને એટલે ગોર બાપાને કેવું પડે કે પાકું શ્રાદ્ધ કરાવજો ને ફૂગી જાય એવું કરજો ને, આપણને ખબર છે કે સેવા નત કરી. જીવતા સેવા કરો. ઘરે ઘરે ભગવાન ન પહોંચે એટલે એને બાપની રચના કરી છે. મંદિરમાં બેઠેલી માં ઘરે ઘરે ન પહોંચે ને એટલે એને માની રચના કરી છે. અરે દુકાને જાઓ, બારગામ જાઓ, ભગવાનને પગે નહીં લાગતા. તમારા હયાત મા બાપ હોય તો એને પગે લાગીને દુકાનની ચાવી હાથમાં લેજો, ગુજરી ગયા હોય તો એના ફોટાને પગે લાગીને જાજો, અને આ કરીને દુકાને જાશો તો ઘરાકની રાહ તમારે નહીં જોવી પડે, ઘરાક તમારી રાહ જોઈને બેસે. જીવતા સેવા કરો મારા રઘુવંશીઓ. શું કહું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. જીવતા સેવા કરજો મારા વાલા. હા, સંઘર્ષ કરતા નાના સંકટમાં મા યાદ આવે, મોટા સંકટમાં પિતા યાદ આવે. સંસ્કાર માં આપે છે, સંઘર્ષ કરતા પિતાજી શીખડાવે છે. મારા વાલા આ તો દુનિયા છે, બાકી તો ઘણો શીખડાવશે. આખી કવિતા બોલી ગયો છું તમારી સામે. તમારે શીખવું નહીં પણ આ દુનિયા બધું શીખડાવી દેશે. પણ જન્મ લેવાનો, મરવાના રસ્તા ઘણા છે આ દુનિયામાં, પણ જન્મ લેવાનો એક જ રસ્તો છે ને એ તમારી માનો ખોળો. હજી બાપના ઋણમાંથી છૂટશો પણ માના ઋણમાંથી નહીં છૂટો. આવી એક વાર કથા કરી લીધી, પ્રાચી ટકો કરાવી નારાયણ બલિ કરી લીધું, છૂટી ગયા એમ માનો છો? નહીં, મારી પાસે તો જીવતા પાણી પાવાની વાત છે. જીવતા મા બાપ ને હારા હારા કપડા પહેરાવો, સારી સારી જગ્યાએ લઈ જાઓ, જીવતા ગંગાજીમાં નવડાઈ આવો તો મૈરા પછી લોટીમાં લઈ જવાની જરૂર નથી, આપણે ત્રાંબાની લોટીમાં લઈ જાય. નહીં, જીવતા જવાની વાત. માં દેહુતી જલમૈના ભગવાને સ્નાન કર્યું જેને કપિલ ગંગા કહેવાણા, દેહુતી જલમૈના એટલે દેહુતી ગંગા થયા એવા નારાયણ કલકત્તા ગંગા સાગર ને કિનારે આવ્યા, અને આમ ભાગવત તૃતીય સ્કંદ વિરામ પામ. ચતુર્થ સ્કંદ જેને વિસર્ગ લીલા કીધી છે, જો અહીંયા મહાપ્રભુજી બાલ બોધ નામના ગ્રંથ સાથે આને સરખાવે છે. પછી ચાર વિભાગ કર્યા ચતુર્થ સ્કંદના, ધર્મ અર્થ કામ અને મોક્ષ, ચાર પ્રકરણ છે. આમ પેલા વેલા ધર્મ પ્રકરણમાં કહે છે કે દીકરીઓના વંશની કથા કહો. અત્રિ મુનિ પતિ સતી અંસોયા દત્તાત્રેય તરીકે ભગવાનનું પ્રાગટ્ય થયું દત્ત દુર્વાસા ચંદ્રમા, અને એ ભગવાન ગરવા ગિરનાર ઉપર આવીને બિરાય છે. પછી કહે મહારાજ હવે મને એની એની દીકરીઓના વંશની કથા કહો જેને ભાગવતમાં દક્ષ ચરિત્ર કથા કહેવામાં આવે.
बड़े अधिकार दक्ष जब पावा अति अभिमान हृदय तब आवा। क्यारे पण कोई व्यक्ति गमे एम बोलती होय तो तमारे एम ना समझाय के आ बोले छे ई एनो समय बोलावे छे। બડે અધિકાર દક્ષ રાજાભાઈના દેવતાઓને અને દેવની સભામાં એમ કહે કે મારા જેવો કોઈ વ્યક્તિ નહીં આ દુનિયામાં લ્યો। હર કોઈ વ્યક્તિના મનમાં એમ જ છે, હરી સામે ઉભા રહે એટલે એમ જ કહે કે આઈ એમ ધ બેસ્ટ, હું કઈક છું। અને બીજું આઈ એમ સમથિંગ, હું કઈક છું, અરે તું કઈ નથી મારા વાલા, હા હું કરતા રાવણ વયા ગયા, હું હું કરતા કંસ વયા ગયા, પણ આ બે હારા હતા હો આપણા કરતા। એ બોલતા તો ખરા રામને મારવો ને કૃષ્ણને મારવો ને એના હિસાબે તરી ગયા, લ્યો વેર ભાવનાથી નહીં। તમારી કોઈ તમારી સામે કોઈ વેર લઈને આવે ને તો સમજવું કે આમાં આપણું હિત છે। અતિ અભિમાન હૃદય તબ આવા। આનંદમાં માણસ ગમે એમ બોલે ને એને ખબર ન હોય, પ્રસંગમાં જો આપણે ગમે એ બોલી નાખીએ પછી એનું પરિણામ પછી આવે છે। બોલતા પેલા 100 વાર વિચાર કરવો છે। દક્ષ રાજા પેલા વેલી 16 કન્યા છે એના વિવાહ કરવા છે, બીજી 27 દીકરીઓ છે જેને નક્ષત્ર કહીએ મુહૂર્તમાં, આપણે ચોગડિયાને કઈ લેવા દેવા નહીં, યાદ રાખજો। કૃતિકા, ભરણી, આશ્લેષા, મગા, પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, પુનર્વસુ, આ બધા નક્ષત્રોથી મુહૂર્ત જોવાય। અને હવે તો મુહૂર્તે બદલી ગયા, પાર્ટી પ્લોટ ને એવું બધું ફ્રી હોય ત્યારે વેવાય આવે પેલા દીકરીના પપ્પા અમને કહી જાય કે આ દિવસ ખાલી છે વેવાય આવે ત્યારે આ આપજો, હું કહું તું તારી મેળે નક્કી કરી લે ને મારી પાસે શું કામ આવે જોવરાવા। ના ના દાદા, એ તો આવવું જોઈએ ને વેવાય ને સારું લાગે એટલે વેવાય સાંભળજો બધા। હા, મુહૂર્ત આધારિત છે, સંજ્ઞાઓ 12 રાશિ છે, નક્ષત્રો છે, કરણ છે, એના યોગ છે। સિત્તાવીસ નીકળ્યો એ ચંદ્રમા સાથે પરણાવી, જેને આપણે સોમનાથ ની કથા કહીએ, સોમ એટલે ચંદ્ર। ત્રયોદશ ધર્મ રાજેન્દ્રિય, 13 કન્યા ધર્મરાજાને, 1 અર્યમાનને પિતૃલોકમાં, અને 16મી સતી નામની કન્યા બાકી છે એનો વિવાહ કરવો છે। અને આજે આપણે સમન્વય બે સરખો છે, ચૈત્ર મહિનાની 30 આજનો દિવસ શિવ પાર્વતીના વિવાહનો છે। શિવ પુરાણમાં લખ્યું છે રુદ્ર સંહિતામાં, બરોબર ભેગું થયું છે। પછી એક આવે ભવિષ્ય પુરાણ 18 પુરાણમાં, એના ઉત્તર પર્વમાં પણ લખ્યું છે કે ચૈત્ર સુદ 3ના દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ। પછી આવે મત્સ્ય પુરાણ, 18 પુરાણની વાત કરીએ ખાલી હાઈલાઈટ પૂરતી થોડી, મત્સ્ય પુરાણ એના 60મા અધ્યાયમાં લખ્યું છે 3ના દિવસે શિવ પાર્વતીના વિવાહ। પછી આવે પદ્મ પુરાણ સૃષ્ટિખંડ, ચૈત્ર માસે શુક્લ પક્ષે આપણે કહે ને ગણગોર તિથિ, આજે એના 60મા અધ્યાયમાં પણ બતાવ્યું છે સૃષ્ટિખંડ ની અંદર પદ્મ પુરાણમાં કે શિવ પાર્વતીના વિવાહ 3ના દિવસે થયા। પછી આવે અગ્નિ પુરાણ, એના 175 અધ્યાય ની અંદર દર્શાવેલું છે કે શિવ પાર્વતીના વિવાહ 3ના દિવસે। પછી આવે શિવ પુરાણ રુદ્ર સંહિતા 18-21 અધ્યાય, એમાં પણ કીધું 3ના દિવસે શિવ પાર્વતીના વિવાહ, અને આ વિવાહ કયા મનવંતરમાં થયા છે, સ્વયંભૂ સ્વરોહી મનવંતરે, સ્વયંભૂ મનવંતરમાં શિવ પાર્વતીના વિવાહ થયા એમ રુદ્ર સંહિતા। આ તો 18 પુરાણની મારી કથા નથી, આમાં બહુ વિસ્તૃતમાં ન જાઉં, આપણે કથા ઉપર જ રહીએ।
બાકી 18 પુરાણ ની કથા 18 દી માં પૂરી ન થાય. મેં કીધું મારી જિંદગી માં જાય, ભાગવત પૂરું ન થાય તો 18 પુરાણ થાય. એક પછી એક પુરાણ બેસ્ટ છે. એમાં પુષ્ટિ માર્ગ માં 252-84 વૈષ્ણવ તત્વાર્થ નિબંધ સુબોધિનીજી, આ બધા એક એક વાર્તા જે લઉં તો વેરાવળમાં રોજ કથા ચાલુ રહે, 1000 દિવસ સુધી ચાલુ રહે. વરત તો જુદી વાત, પણ ભગવત કૃપા ને એક આપ સૌ રઘુવંશે મને અવડી ઉંમર થી હલાવ્યો છો એટલે આગાદી આનંદ કરાવું છું બેસી. બડે અધિકાર સતી નામની કન્યા શિવજી સાથે પરણાવે છે. આનંદથી શિવ અને પાર્વતી કૈલાસમાં રહે છે. દેવતાઓની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા, પણ શ્રી હરિ નારાયણ જ્યાં બિરાજે છે ત્યાં શિવજી ઉભા થયા નહીં. જો શિવ તત્વને ઓળખવું કઠિન છે, શિવજી મહારાજ ઉભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિ અતિ અભિમાન ન બોલવાનું બોલવા માંડ્યો. અરે આવી ખબર હોત તો મારી દીકરી પરણાવત નહીં, ભૂત પ્રેતના સંગમાં રહે એની આરે પરણાવત નહીં, જેને સભાની ખબર નથી પડતી. જો તમે ધરાળથી કોકને હવેલી લઈ જાઓ ને તમે ઝાંખી કરતા નહીં આવડે. કોક દીક આવ્યો એને પગે લાગતા આવડે, એ આપણી સામું જોઈએ. આપણે આમ કરશો તો એ આમ કરશે, આપણે આમ કરશું પછી એને પૂછાય કે અમે આમ શું કામ કર્યું ઠાકોરજી સામે, એ કે એ ખબર નહીં. અરે અમે ચરણ સ્પર્શ કર્યા છે આમ ઠાકોરજી ને. હા પછી એક વાત કયો છે, વૈષ્ણવ બંધ આંખે ઝાંખી કરે કે ખુલ્લી આંખે. વાહ વેરાવળ વાહ. મારા ભાગવતજીમાં હું વેરાવળ નો ઉલ્લેખ કરીશ, જે હું લખું છું ને વ્રજ મેરે મન કો ભાયા, કે ફટાફટ વેરાવળ ના વૈષ્ણવ પુષ્ટિ માર્ગ માં જવાબ આપે છે. એક વેરાવળ, એક ઉના, એક મારું જુનાગઢ ને તાલાળા તો બહુ. હા અવાજ આવ્યો છેલ્લે તાલાળા વાળા હશે બધા. હજી તાલાળા લોહાણા માજન ની મારે સમૂહ કથા કરવાની છે. અરે મહારાજ અતિ અભિમાન હૃદય તબાવ. અને મારે એવા જ શ્રોતા જોઈએ, હું કો 5 જ જણા બેહો પણ મને સમજી હગો એવા. વૈષ્ણવ ખુલ્લી આંખે ઝાંખી કરે, બંધ આંખે નહીં. અમારા નાનદાસભાઈ નો નિયમ હતો, અમારે ત્યાં માળિયા યુગલ સ્વરૂપ ની હવેલી માં તમે આવો તો બોલાય નહીં, માથે ઓઢીને આવવું પડે, ખોખારો ખવાય નહીં, વાતું કરાય નહીં. તમે આવ્યા હોય એને ખબર હશે, મારા નાનદાસભાઈ ને માળિયા યુગલ સ્વરૂપ ની હવેલી માં અમારા કિશુબેન ને જો બેઠા જ બધા. અમારે એમાં એક વૈષ્ણવ ઠાકોરજીની સામે આંખ બંધ કરીને ઝાંખી કરતો હતો, તો અમારા ભાઈ તો કોઈનું હલાવતા જ નહીં. નાનદાસભાઈ બાવડું પકડીને બહાર મૂકી જતા, કારણ કે કોઈનું લેવું ન હોય ત્યાં ડરવાની કોઈ વાત જ ન આવે. એટલે એ વૈષ્ણવ આંખ બંધ કરીને ઝાંખી કરતો હતો એટલે અમારા નાનદાસભાઈ બોલ્યા, અને તમે એમ ન સમજતા કહું આમ હાથ ઉલાડું તમને આનંદ કરાવવા કાંઈ નહીં, જો અમારા યુગલ સ્વરૂપ ઠાકોરજીને અમે આનંદ કરાવીએ છીએ અહીંયા, એની કૃપાથી આ બધું કરીએ છીએ. એટલે નારાયણદાસભાઈ નો હાથ પકડો, એ ભાઈ તું આંખ બંધ કરીને હું કામ ઝાંખી કરે? ઓલો કે ઠાકોરજી હૃદયમાં બિરાજે ને અટલે, અને આંખ બંધ કરીને ઝાંખી કરીએ તો ઝાંખી થાય. એટલે અમારા નારાયણદાસભાઈ જવાબ આપ્યો, એ કે આજ સુધી તું ઘેરે હતો ને એટલે તારી આંખ બંધ હતી, અહીંયા આવ્યો ને ખુલી ને એટલે તું મારા ઠાકોરજી ની ઝાંખી કરે. હવે બંધ કરીમાં અને ખુલ્લી આંખે જો, અને બંધ થઈ જાય પછી કઈ જોવા મળતું નથી. દક્ષ પ્રજાપતિ અપમાન કરે, નંદીથી સહન ન થયું, જાતું પશુના મુખવાળો થાય. સભા વિખાઈ ગઈ, શિવજી ઘરે આવ્યા. સતીને તો ન કહેવાય કે સસરો જમાઈ બાંધીને આવ્યા, દ્વેષ થયો છે. દક્ષ પ્રજાપતિ ઘરે આવી એક યજ્ઞનું આયોજન કરે છે હરિદ્વાર કનખલ ની અંદર. હરિદ્વારે કુશાવર્તતે બિલ્વકે નીલ પર્વતે સ્નાનત્વા કનખલ તીર્થાની પુનઃ જન્મના વિદ્યતે. પત્ની ને બોલાવી, દીકરીઓને બોલાવી કે શિવજી અભિમાની છે નહીં આવે, પણ દીકરી આવે તો એ કોઈ બોલાવવાની નથી, જો વેર ભાવથી પ્રસંગ હોય નહીં. અને જગતમાં બધા રે અબોલા કરાય, હું તો કોઈ આરે ન કરાય. અહીંયા જેટલા રે તમે નથી બોલતા ને, ભગવાન બહુ હોશિયાર છે. ઉપર જાઓ એટલે એક જ રૂપમાં બધાને પૂરશે કે અહીંયા ક્યાં જાઓ. અરે મા બાપ આરે અબોલા ના હોય, બેન દીકરી આરે અબોલા ના હોય, ભાઈઓ આરે અબોલા ના હોય. અને એક વાત 100% કહીશ મારા રઘુવંશી સમાજને, કે તમે બહાર ક્યાંય દાન દેવા જાઓ 5000 10000 ઈ પહેલા
એ દાનની જરૂર તમારા ઘરમાં કોઈને નથી, ની પેલા જોજો. તમારા ભાઈના છોકરા જો સાદી સ્કૂલમાં ભણતા હોય, ને તમારા છોકરા મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય તો ધિક્કાર છે. તમારા ભાઈના, તમારે પૈસા તમારી પાસે, તમારા ભાઈને મદદ કરવી જોઈએ. તમારી બેન દીકરી ક્યાંક મહેનત કરીને ઘરને હલાવતી હોય ને તમે કરોડપતિ બંગલામાં રહેતા હોય તો ધિક્કાર છે. એ 5000 તમારી બેન દીકરીને દેજો છાનુમુના. દાન બહાર દેતા પહેલા જોઈ લેવું કે આ દાનની જરૂર મારા પરિવારમાં નથી ને, ત્યાં પેલા દેજો. મારા શબ્દને સમજો, અર્થમાં લેજો, અનર્થમાં ના લેતા. સમજવાનો પ્રયત્ન કરજો. ઘરની અંદર રાખવું, પેલા પરિવારને સમથી રાખવાનો પ્રયત્ન કરવો. વારે વારે એટલા માટે કહું છું, અન્ન નો ખા એના મન નો ખા. સભા વિખાઈ ગઈ, યજ્ઞ નો પ્રારંભ થયો. નારદજી કૈલાસમાં આવી કેવા લાગ્યા ભોલે બાબા? ભવાની સતી કે શું છે? આકાશમાં જુઓ, દેવતાઓ તમારા પિતાજીના યજ્ઞમાં જાય છે. સતી કેવા લાગ્યા, બાબા જલ પીવો. નારદજી કે મારે મોડું બહુ થાય. નારાયણ હરિ કરીને વયા ગયા. સતીએ પાણીનો લોટો લીધો, શિવજી પાસે આવ્યા. જ જાગ્રતે દુર્મદે દેવંદમ જ્યોતિકારેન પ્રજાનામ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે દેવાધિદેવ મહાદેવ, જાગો જાગો જાગો. હર હર મહાદેવ શંભો વરયન સોમેશ્વર કૈલાસપતિ. હે ભોળાનાથ જાગો. ભોલે બાબા જાયગા. દેવી શું છે? તો કે હાલો મારા પિતાજીના ઘરે યજ્ઞ છે, હજી મારી દીકરીઓ બેસી જાઓ, ઘણી બહુ વાત છે. હું અને એ મારા બનાવેલા છે, હું કહું ત્યાં સુધી નહીં આવે. આપ બેસી જાઓ નીચે, આપ બેસી જાઓ, અમે કહેશું આપને ઊભું થાઓ. હું એ રઘુવંશી નો ગોર છું, મને ખબર હોય તમારે ઝાંખી જોવી ને, એટલે જ હું છેલ્લે રાખું. અને આવતીકાલે પણ અહીંયા 5 ફૂટ નો થાંભલો બનશે, એમાં હિરણ્યકશ્યપ હશે, ભગવાન હશે, પ્રહલાદજી હશે. આપણે છેડ સુધી ઝાંખી સાથે કથા કરશું. દેવાધિદેવ જાગો. શિવજી મહારાજ જાયગા. દેવી શું છે? તો કે હાલો મારા પપ્પાના ઘરે યજ્ઞ છે, જવું છે. શિવજી કહે, દેવી મારાથી ન અવાય. શું કામ ના અવાય? તો કે તમ તારે જાઓ. એક તો તમે રામની પરીક્ષા કરવા ગયા ત્યારે મારી આજ્ઞા વગર ગયા છો, અને બીજી વાર તમે એ જ પગલું ભરો છો. સતી કે, મહારાજ તમારે આવવું હોય તો આવો, ના આવો તો કઈ નહીં. સતી નીકળા, હરિદ્વાર આવ્યા, કનખલ ની અંદર જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે. હે મા જગદંબા પરંબા, મા ભગવતી સતી યજ્ઞશાળા તરફ આવ્યા. હે ગિરી નંદિત નંદિત મેદિની વિશ્વ વિનાશિની પાવસંત મૃત. જય જય મા ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનાશિની સુનુત. ગિરિવર વિલ્ય શિરો દિનિવાસિની વિષ્ણુ વિલાસિની દે સુનુત. અને મા ભગવતી પરંબા યજ્ઞશાળામાં આવ્યા. ભગવતી જય 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 હે મહિષાસુરમર્દિની. રાધાધિરાજ મહારાજ પ્રભા ક્ષેત્ર ના અધિપતિ સોમનાથ મહાદેવ કી જય હો. જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપલિની શૈલ હર મહાદેવ. હે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય
दम दुर्गाय नमः दम दम दुर्गाय नमः दुर्गतिनाशिनी दुर्गाय नमः तुज काली तुज अंबा तुज जगदंबा जगदेश्वरी અને માતાજી આગળ વધવા લાગ્યા ત્યારે ચારે તરફથી અપમાન થવા લાગ્યું ત્યારે યોગ નામનો અગ્નિ પ્રગટ કરી મા પરમા ચઢહડાટ સળગવા લાગ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે જામા સળગવા લાગ્યા શિવજી મહારાજે જટા પછાડી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો ભોલે બાબા આત્મા લીધો નારાયણ ચક્ર મારે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપલ શૈલ સુતે શરીરના 51 કટકા થયા એક કરવા ગિરનાર ઉપર પડ્યો એક બુલિસ્તાન પાકિસ્તાન એક બાંગ્લાદેશ નેપાળ ઘણા લોકો એમ કે બધાય માતાજી ભારતમાં નહીં હા પહેલે ઉસે પડો ફિર બાદ મેં બોલો પ્રથમ શૈલ પુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી હિમાલયની પુત્રી શૈલ પુત્રી તૃતીય ચંદ્ર ઘંટા કુસુમાંડો ચતુર્ક્રમે મા ભગવતી દેવી ભાગવત માં કહે પંચમે સ્કંદ માત્રા ષષ્ઠ કાંત્યાયની ચ એજ કાલી એજ કરાલિની એજ ધમ 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 દુર્ગતિ નાશિની સપ્તમે કાલરાત્રિ મહાગૌરી ચ અષ્ટમે નવમે સિદ્ધદાત્રિ નવ દુર્ગા પ્રકીર્તિતા અને નવચંડી યજ્ઞ ની મજા અલગ હોય હા સંગીત માં નવચંડી ભૂતકંદ્યો મહામુનિ બ્રહ્મણ મહાત્મને અને જા જય જય મહિષાસુર મર્દિની રમ્ય કપલ દિની શૈલ સુતે અને આવો ચૈત્ર મહિનો શણવાર માટે માતાજી ને માનતો હોય એની બધાને તાળી વાગવી જોઈએ હાલો વાહ મારું વેરા વીરભદ્ર ગણ આવી ભૃગુ નામના ઋષિની દાઢી તોડી નાખી કુશાના દેવતાઓના દાંત હોમી દીધા છેલ્લે દક્ષ પ્રજાપતિનું માથું મરોડી અગ્નિકુંડમાં હોય શિવજી મહારાજ છેલ્લે રાખને ગંગાજીમાં પધરાવી હિમાલય રાજા મેનાવતી રાણી ગળી ગયા શિવજી મહારાજ આવી યજ્ઞ પૂર્ણ કરાવે દક્ષ પ્રજાપતિને બોકડાનું માથું આપ્યું જુઓ એલા માણસ બનાવ્યો તો શિવને ન ઓળખી શક્યો હવે તો પશુ વાળો બન કુશા દેવતાઓને અવિષ્ટ ભાગ એટલે શ્રાદ્ધ ક્રિયાનો ભાગ આપ્યો ભાઈ સ્વયંસેવક ભાઈઓ વચ્ચે અવર જવર હજી ઝાંખીને થોડી વાર છે
અને હજી તો હું પહોંચું ત્યારે શિવજી અહીંયા આવશે ને, હું આમ કહીશ ને ત્યારે ભાઈ લઈ આવશે, બાકી નહીં લઈ આવે. હા, આ બેસાડવાનો થોડો 5 મિનિટ પ્રયત્ન કરો અને હજી આવી જ જાખી કાલે. અને પરમ દિવસે આપણે 4 વાગે વામન જન્મ, 5:30 વાગે રામ જન્મ અને 7 વાગે નંદ ઘરે આનંદ ભરે. શિવજી મહારાજ કૈલાસમાં બેઠા, યજ્ઞ પૂર્ણ થયો, માં ભવાનીએ બીજો જન્મ લીધો. હિમાલય રાજાના આંગણે જગદંબા જગદીશ્વરી ઉમિયા પુનઃ જન્મ લઈને આવ્યા, જેને આપણે શિવ પુરાણમાં દેવી ભાગવતમાં પાર્વતી કહીએ. બોલો પાર્વતી માત કી જય, ભવાની માત કી જય. એ પાર્વતી 5 વર્ષના થયા, ભાદરવો મહિનો, 3જની તિથિ, કેવડા 3જ, શિવજી મહારાજની પૂજા કરે, બધે પ્રકારની ઔષધિઓ અર્પણ કરી, શિવજી મહારાજ પ્રગટ થયા. પાર્વતી શું કહે છે? મહારાજ, મન મેરા મંદિરે, આપ મારા મનમાં વસેલા, શિવ મેરી પૂજા, આપ મારી પૂજા, શિવ સે બડા નહીં કોઈ દૂજા. મહારાજ, આપનાથી આ જગતમાં મોટું કોઈ છે જ નહીં. ભાઈ સ્વયંસેવક ભાઈઓ વચ્ચે જગ્યા કરાવો. હા, અને પેલા જાને આવશે, શિવને તો હું બોલાવીશ ત્યારે આવશે. હા ભાઈ, સન્માન લઈ લો, આ લોકો બધા ઉભા વાળા ઉભી જાય, જેવો એ સન્માન બોલાવી લો પેલા, પછી ઝાંખી કરાવી. બોલાવી દો ફટાફટ સન્માન, ઉપર આપી દેજો ભાઈ મુકેશભાઈ. હમણાં 5 મિનિટમાં ઝાંખી કરશું. ઝાંખી વાળા ભાઈ હું કહું ત્યાં સુધી આવવા ન દેતા. વેરાવળ હલાઈ લોહાણા વાજન દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ઉપસ્થિત પધારેલ માનવંતા મહેમાનોનું વેરાવળ લોહાણા વાજન હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. અને જે કોઈ પણ મહેમાનો બહારથી અત્રે પધાર્યા છે, એમને વેરાવળ લોહાણા વાજન દ્વારા સન્માનિત સ્વરૂપે માજનવતી શાસ્ત્રીજી ઉપરણ ઓઢાડી અને આશીર્વાદ અને સન્માન રૂપે ખેસ અર્પણ કરશે. તો જેના પણ નામ બોલાય મહેમાનોને વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ ઉપર આવવા વિનંતી, કારણ કે હજી કથાનો ક્રમ આપણો બાકી હોય. તો જેના પણ નામ બોલાય એ બધા મહેમાનો સ્ટેજ ઉપર ઝડપથી આવતા જાય અને માજનવતી શાસ્ત્રીજી એમને ઉપરણ ઓઢાડી આશીર્વાદ અને સન્માન અર્પણ કરશે. સમીરભાઈ અશોકભાઈ રૂપારેલિયા, અશોકકુમાર નાનજીભાઈ રૂપારેલિયા, દીપકભાઈ કાંતિભાઈ તન્ના, દિનેશભાઈ નંદલાલભાઈ તન્ના, આ જેના પણ નામ બોલાય એ બધાને વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ ઉપર આવતા જાય. મુનાભાઈ ચોલેરા, વિનુભાઈ કારિયા, કેતનભાઈ ગદા, યજ્ઞેશભાઈ રાયઠઠા, કિરીટભાઈ રાયઠઠા જલારામ ડેરી, શાંતિલાલભાઈ રૂઘાણી પોરબંદર, રિતેશભાઈ તન્ના, ડોક્ટર સુરેશભાઈ વિઠલાણી, જયંતિભાઈ સોની, જયંતિભાઈ અભાણી, ભરતભાઈ ચોલેરા વેરાવળ, કપિલભાઈ મહેતા,
વેરાવાળ બધા મહેમાનોને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવતા જાય. ભરતભાઈ ચોલેરા, કપિલભાઈ મહેતા આવો. જુગલ જોડી લક્ષ્મીદાસભાઈ, નારાયણદાસભાઈ પંડત, નાનુભાઈ મહેતા, ઓમ પ્રસાણ, લક્ષ્મીદાસભાઈ, નારાયણદાસભાઈ પંડત, ચંદ્રિકાબેન, નલિનકુમાર પંડત, ઉષાબેન, બિપિનચંદ્ર પંડત, ભારતીબેન, અજયભાઈ પંડત, સાધનાબેન, મુકેશભાઈ પંડત, અંજનાબેન, જયેશભાઈ પંડત, જ્યોતિબેન, દિનેશકુમાર, દક્ષિણી, જીતેન્દ્ર, ધીરજલાલ પંડત. ઝડપથી આપ અવાજ સાંભળતા હોય તો સ્ટેજ ઉપર આવતા જાજો. દર્શિના બેન તન્ના આ અને બહેનોને પણ વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર આવતા જાય. આજ રાત્રે હલાઈ લોહણા મહાજન વેરાવળ વાઘવત સપ્તાહ દિવસ 3 અને હર્ષિલ કનૈયા લોક સાહિત્યકાર મિત પરમાર ઉસ્તાદ અને ગુરુ બાપુ રાત્રે 9:30 વાગે આપણે અહીંયા ભવ્ય લોક સાહિત્યનો પ્રોગ્રામ હર્ષિલભાઈ કનૈયા આપણા ભરતભાઈ એમના શાળાના દીકરા જેતપુરથી અહીંયા વધાર્યા અને એક સુંદર કાર્યક્રમ સાહિત્યનો અહીંયા રજૂ કરશે, તો એનો પણ સર્વે લાભ લઈ એવી માજન દ્વારા આપને વિનંતી છે. રાત્રે 9:30 થી કાર્યક્રમ પ્રારંભ થશે. રેખાબેન ગદા, કિરણબેન રાયટટા, જ્યોતિબેન ધનેસા, રેખાબેન ગદા, કિરણબેન રાયટટા, જ્યોતિબેન ધનેસા, લતાબેન રાજા ઉપસ્થિત મહેમાનો વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકાર કરે. અશોકભાઈ રાજ વેરાવળ ઉપસ્થિત અત્યારે હોય, અવાજ સાંભળતા હોય તો વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર આવી સન્માન ગ્રહણ કરો. અશોકભાઈ રાજ કૃષ્ણકાંતભાઈ અમૃતલાલ પંડત, અલ્પાબેન કૃષ્ણકાંત પંડત, પાટલા નંબર 24 યજમાન, કૃષ્ણકાંત અમૃતલાલ પંડત, અલ્પાબેન કૃષ્ણકાંત પંડત, આજે રાત્રે 9:30 વાગે સુંદર લોક સાહિત્ય પ્રોગ્રામ, એ પણ આપણા ખાસ સંગત એવા હર્ષિલભાઈ કનૈયા, આપણા ભરતભાઈ ગોરબાપા લોહણા મજન થાનાય એમના
શાળાના દીકરા જેતપુરથી અને એમનું ગ્રુપ બીતભાઈ પરમાર ઉસ્તાદ અને બધાઓ રાત્રે 9:30 વાગે સાહિત્યનો પ્રોગ્રામ અહીંયા સુંદર રજૂ કરશે, તેનો પણ બધા લાભ લઈ. ઉપસ્થિત માનવંતા મહેમાનો અને વેરાવાળ લોહાણા માજાન મોમેન્ટો ભેટ અર્પણ કરશે એવા જનકભાઈ સોમૈયા અને જયશ્રીબેન સ્ટેજ ઉપર બધાવે એને વેરાવાળ લોહાણા માજન ભાગવત સપ્તાહ પ્રસંગે મોમેન્ટો ભેટ અર્પણ કરશે આપણા માનનીય પ્રમુખ લોહાણા માજન વેરાવાળ જનકભાઈ સોમૈયા જયશ્રીબેન સ્ટેજ ઉપર વધારે. અજયભાઈ તન્ના પરિવાર સાથે સ્ટેજ ઉપર વધારે. પ્રવીણાબેન કૃપાબેન કૃપાબેન રૂપારેલ સ્ટેજ ઉપર વધારે. પ્રવીણાબેન સ્ટેજ ઉપર વધારે અને છેલ્લે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તમામ સભ્ય સ્ટેજ ઉપર વધારે, જે વેરાવળ લોહાણા માજન એમનું સન્માન કરશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભગવાન મહાદેવના વિવાહ તરફ આપણે પ્રસ્થાન કરશું. એવા નારદજીના વચને હિમાલય રાજા જગદંબા જગદીશ્વરી પાર્વતીનો વિવાહ સંબંધ શિવજી મહારાજ સાથે નક્કી કરે. દેવતાઓ આવી કૈલાસમાં કેવા લાગ્યા, બાબા વરરાજા બનો, ભોલે બાબા દુલ્હા બનો. નારાયણ બ્રહ્મા ઇન્દ્ર બધા દેવો સ્વર્ગમાં આવી મારા ભલે બાબાને તૈયાર કરવા લાગ્યા. આવો આપણે શિવજીને તૈયાર કરીએ, શું કહી છે? શિવ હી શંભુ ગણ કર શ્રી, હાલો ભોળાનાથનો વરઘોડો. શિવ હી શંભુ ગણ કરી શ્રી માલી. પેલા વેલા શિવજીના જાનૈયા ગ્રાઉન્ડમાં આવે, જાકીવાળા ભાઈ હાલો જાનૈયાને લઈ આવો. અક્ષત પુણ્ય પાર સંભુ વરદાની
નાથની નગરી હાલાય લોહાણા માધ્યમ દ્વારા ચાલતી ભાગવત કથા સમૂહ કથામાં આવો શિવ નો વરઘોડો. હાલો બધા ઉભા થઈ જાઓ. રાધાધીરાજ મહારાજ સોમનાથ મહાદેવ ની જય. હાલો વાહ વેરાવળ વાહ વાહ મારા વેરાવળ સોમનાથ. વાહ વેરાવળ હે ઠોગી હાઈલો પરણવા હે જાનો નીકળી ભોળા જાનો નીકળી કૈલાસ નગરે પાર્વતી આવે જય 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 સોમનાથ. હાલો શિવ પાર્વતી આવે. આવો શિવ અને પાર્વતી મંડપમાં પધારે. આવો ને આવો આનંદ આપણે 16 તારીખ સુધી કરાવવાનો છે વેરાવળ માં લોહાણા સમાજ ની યાદગાર કથા. આવો ડાકલા વાગે ભોળા ડાકલા વાગે જોગની જાજમા ડાકલા વાગે સિંદુર ગુલાલ ભક્તિ વરરાજે મુંડન કી કંઠ માલ મેહે ગુસા રગડી જાત વિંડ માલ હર દયાલ રાજે હે બલ બબુ 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 સુધાર શંકર મહારાજિયા તાંડવ નાચે ભોલે મહારાજિયા તાંડવ નાચે જય 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 જલારામ. ભગવાન સોમનાથ નો વરઘોડો. હા
આપણે વંડી ના ખૂણા ઉપર જ બિરાજતા તપેશ્વર મહાદેવ ના નામ નો જય ઘોષ કરી આવો બોલીએ તપેશ્વર મહાદેવ આજી મારો નંદ ભયો તો બાકી છે હાલો મારા વેરાવળ ના રઘુવંશીઓ હાલો આવાજો ભાઈ ભોળા હાલો ભોળાનાથ ને આવવા દેજો આવો શિવ અને પાર્વતી ને સ્ટેજ ઉપર લઈ આવો વચ્ચે રોકો નહીં ભાઈ શિવ પાર્વતી ને સ્ટેજ ઉપર લઈ આવો હાલો હજી તો મારો નંદ ભયો બાકી છે મારા વાલા શિવ પાર્વતી વચ્ચે અહીંયા આવી જાઓ સાંસામાં હે શિવજી કી સવારી મેરે ભોલે કી સવારી ચોગાવો ધૂમ મચાવો ડમરું બજાવો ચોગાવો
વાહ વેરાવળ નો આનંદ વાહ ભવાની પાર્વતી શિવજી ને હાર પહેરાવે બોલો સોમનાથ હરે ભોલે દાદા હવે પાર્વતી ને હાર પહેરાવે બોલો પાર્વતી અને હવે ભોલે દાદા ને ત્રિશુલ આપો આપણે ચાર ફેરા ફેરાવીએ પરિક્રમા ફેરાતો નહીં એટલે બધા પાંચ મિનિટ આનંદ કરી જેને જ્યાં રમવું અહીંયા રમી લેજો ત્યારબાદ આરતીમાં પ્રવેશ કરશું આવતીકાલે ફીટ 3:30 કથાનો પ્રારંભ કાલ સાંજે 7 વાગે નરસિંહ જન્મ આવી જ ઝાંખી સાથે આપણે અહીંયા આનંદ માણશું નરસિંહ જન્મ કાલ સાંજે 6:30 પછી આવો શિવ અને પાર્વતી પરિક્રમા કરે એટલે ફેરા આમ હાલો હાલો ચાલો હે આથી ભોળો નાથ આયો હે જટાધારી નાથ આયો જટાધારી નાથ આયો જટાધારી નાથ આયો જટાધારી નાથ આયો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો હે નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો હે નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો જય 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 સોમનાથ ભવ્યાના ઉત્સવ સાથે વેરાવળ લોહણા માજન ના આંગણે શિવ પાર્વતી ના વિવાહ દિવસ 3 હે દેવો નો મહાદેવ આયો દેવો નો મહાદેવ આયો દેવો નો મહાદેવ આયો દેવો નો મહાદેવ આયો નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો હે નાચો ભાઈ નાચો આજ ભોળો નાથ આયો નાચો ભાઈ જટાધારી નાથ ગાયો જટાધારી નાથ ગાયો જટાધારી નાથ ગાયો જય સોમનાથ
ચાર કેરો માસ ગાયો હે જગદાધારી માસ ગાયો હે પાર્વતીનો નાસ ગાયો હે નાચો ભાઈ નાચો આજ ભોળો નાસ ગાયો હે નાચો ભાઈ નાચો આજ ભોળો નાસ ગાયો હે નાચો ભાઈ નાચો આજે ભોળો નાસ ગાયો ખડ બાબા તું હરવો હરવો હાલ જો હે હા ખડ બાબા તું હરવો હરવો હાલ જો અઘરવાની માથે ખડ્યો બોલીએ સોમનાથ મહાદેવ નમઃ પાર્વતી માતે હર હર મહાદેવ ચલો ભાઈ શિવ પાર્વતી ના આગળ નીચે ખુરશી ઉપર બેસાડો જેને એના પરિવારના જે સભ્યોને વધાવવા હોય એ બધા વધાવી લઈ બાકીના પોતાનું સ્થાન ગ્રહણ કરો પાંચ જ મિનિટમાં આરતી કરાવું છું શિવ પાર્વતીને નીચે લઈ લ્યો એના પરિવાર કે જે કોઈને વધાવવા હોય વધાવવા આવી જાય જગ્યા કરાવો અનિશભાઈ અનિશભાઈ માજનના સભ્યો આગળ જગ્યા કરાવો યોગ મંડળના સભ્યો આગળ જગ્યા કરાવો ઝડપથી બે ખુરશી મુકાવો પાંચ મિનિટ માટે આપનું સ્થાન લ્યો હમણાં જ આરતી કરાવીએ છીએ અને કાલે આવી જ ઝાંખી સાથે આપણે નરસિંહ જન્મનો આનંદ માણીશું અને નંદ ભયો તમે થાકો નહીં ત્યાં સુધી કેતનભાઈ અહીંથી ઉતરશે નહીં જાઓ ભાઈ નીચે બેસી જાઓ વિનંતી જે આરતી ને વાર છે હજી બધાને એક સાથે જ આરતી થશે પેલા આપ બેસી જાઓ નીચે આગળ વાળા નીચે બેસી જાઓ ભાઈ આગળ લઈ આવો શિવ અહીંયા નીચે બેસાડો ભાઈ બેસાડો બેટા નીચે આવી જાઓ આવો પ્રથમ ઉત્સવ અને ભગવાન દેવાદિદેવ મહાદેવ સોમનાથ મહાદેવ આજે ભગવાન શિવ અને પાર્વતીને વિવાહનો પ્રસંગ જે કોઈને વધાવો હોય ઝડપથી બેનો આવતા જાય બેસાડી દો ભાઈ નીચે પ્લીઝ શિવ પાર્વતીને જે કોઈને વધાવવા હોય ઝડપથી આવતા જાય Thank you.
ओ सोमनाथ वाले मेरे भोले बाबा, हम करते हैं तुझे हम करते तुझे बार ज्योतिर्लिंग पहलू ज्योतिर्लिंग गुजरात ने धरती ने पवित्र बनाई सोमनाथ तरीके भगवान देवादिदेव महादेव जारे आपना प्रभास तीर्थ ની અંદર વિરાજે અને આજે એના વિવાહનો સુંદર પ્રસંગ અને એ ભગવાન કૈલાસથી હિમાલયના દ્વાર સુધી માં ભગવતી પાર્વતીનો હથેવાડો કરવા જાય નગર મે જોગી આયા હે આકર અલખ જગાયા કે ઢમ ઢમ ઢમર બજાયા હે દિયે સબ સમજાયા હો સબસે બડા હે તેરા નામ તેરા નામ ભોલેનાથ ભોલેનાથ રમતા જોગી આયા આકર અલખ જગાયા ઢમ 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 બજાયા ભેદીએ સબ સંગાયા હો સબસે બડા હે તેરા નામ તેરા નામ ભોલેનાથ ભોલેનાથ ચાલો પોથી યજમાનો પોતાની પોથી પાસે આરતી કરવા જાય અને મુખ્ય યજમાન અહીંયા સ્ટેજ ઉપર આરતી માટે આવી જાય. ચાલો આરતી માટે આવી જાઓ. અહીંયાની આરતી માટે સ્ટેજ ઉપર જે આવવાના હોય એ લોકો આવી જાય અને પોતપોતાના યજમાનો પોતાની પોથી પાસે. મુકેશભાઈ અહીંયા બોલાવવાના હોય બોલાવી લો આરતી માટે. અનિશભાઈ રાજ આવતીકાલે પણ ફીટ 3:30 કથાનો પ્રારંભ, 7:30 વાગે આપણે અહીંયા નરસિંહ જન્મનો આનંદ આવી જ રીતે ઝાંખી સાથે માણશું. હલો ભાઈ અનિશભાઈ રાજ મુખ્ય યજમાન પરિવાર સ્ટેજ ઉપર આવી જાય. પ્રમુખ સાહેબ એમના ઘરના, ઉપપ્રમુખ સાહેબ એમના ઘરના અને રાજ પરિવાર આરતી માટે સ્ટેજ ઉપર આવી જાય. ચાલો ભાઈ આરતી ભૂદેવો અમિતભાઈ દરેક પોથી યજમાનો પોતપોતાની આરતી પ્રજ્વલિત કરશે. ભૂદેવો અને ભરતભાઈ ની આગેવાની પ્રમાણે ત્યાં જેમ ભરતભાઈ કહે એમ કરજો. અહીંયા સ્ટેજ ઉપર આરતી નો પ્રારંભ થાય છે. શનિવારે 4 વાગે વામન જન્મ, 5 વાગે રામ જન્મ, શનિવારે સાંજે 7 વાગે નંદ ઘરે આનંદ ભયો, કૃષ્ણ જન્મ શનિવારે સાંજે 7 વાગે. ચાલો આરતીનો પ્રારંભ કરશું. અહીંયા સ્ટેજ ઉપર આરતીનો પ્રારંભ થાય વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા ચાલતી ભાગવત કથા 3જો દિવસ શિવ વિવાહ. આવો આરતીનો પ્રારંભ કરીએ.
બોલો સોમનાથ મહાદેવ કી જય. શિવ ઓમકાર પ્રભુ હર શિવ ઓમકાર બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધા કી ચાર ચતુર ભુજ દશ ભુજ અતિ શોભે શિવ દશ ભુજ અતિ શોભે તીનો રૂપ નિરખના તીનો રૂપ નિરખના ગતિ શોભે હે ભોલેનાથ હે સોમેશ્વર મે ભોળિયા કરો તમારી સેવ જટાટા વસે વાત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ભોળે રમે કુળ નો પતિ આપ દિન જપ જતી ને સતે આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી હે ભોળા તારે હે જરા તારે હે ભોળા તારે આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી ઓ ભાઈ હે ભોલે
દેવો નો મહાદેવ આયો જટાધારી નાથ ગાયો હે નાચો ભાઈ નાચો ગાજ ભોળો નાથ આયો બોલે સોમનાથ મહાદેવ રાજ પરિવાર